बोलो बेटा सबको पकड़ो ने त्रिमंत्र जय को। सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो 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 वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो नमो वज्जायाणम, नमो नमो लोये सर्वसामुणम, नमो लोये सर्वसामुणम, ऐसो पंचण मुक्कारो, ऐसो ऐसो सर्व पाव पणासनो, सर्व पाव मंगलानं च सर्वेसि परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। चलो पूछो। विनोद, योर क्वेश्चन। मनीष अगर पूछो, बातचीत करो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે વ્યવહાર દ્રષ્ટિથી હું મનીષા છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, ને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે, તો એવું આપણે હવે આ જેમ કે અત્યારે લગ્નમાં જવાનો સંયોગ આવ્યો છે, તો એક એ કઈ કઈ દ્રષ્ટિએ એમાં ગોઠવણી હોય કે સહજ રીતે હોય? શરૂઆતમાં ગોઠવણી હોય, પછી સહજ હોય તમારે? શરૂઆતમાં ગોઠવણી હોય, પછી સહજ હોય, બરાબર? એટલે જેટલું તમે વિજ્ઞાન સમજો પછી સહજ થાય, બરાબર? પણ અત્યારે આપણે બધું મિક્સર છે બધું, આપણે ચારિત્રમય છે અને આપણે શુદ્ધાત્મા પણ છે, એટલે બાય રિલેટિવ પણ થી મનીષા બેન છે અને બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છે, આ સમજાય ને? એટલે ત્યાં તમારે એ સહજ કરવા માટેનો એક એક પ્રયોગ તમારે મૂકવો પડે, પણ એ પ્રયોગ ક્યારે મુકાય કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થાય, ડિબેટ થાય, પ્રશ્નોત્તરી થાય, એ પ્રશ્નોત્તરીમાં તમારું એ વિઝન બરાબર થાય, પછી એ સહજ થાય, બરાબર? એવી તો બેઝિક કે પ્રિન્સિપલ જે તમે સમજી લો, તમારે બેઝિક કે પ્રિન્સિપલ સમજો ને તમારે, પછી એ સહજ થવાનો ભાગ થાય, પછી અમુક પ્રકારની વિધિ કે બધું મૂકવાનું ના હોય, પછી વર્તે જ તમારે. એને તમે અત્યારે આ કારમાં જાઓ છો, તમારે આ કારમાં તમે જાઓ છો, હવે જો કાર નું નોલેજ ના હોય તો તમે કેટલા સહજ રહેવાના? અસહજ થાય. હવે તમે છતાં સહજ, તમે સહજ રહો, કારણ કે કાર નું નોલેજ નથી તો તમે કાર ચલાવશો ખરા? એટલે એ સહજ કહેવાય. વાત સમજાય ને? હવે તમને આવડતું નથી, નોલેજ નથી અને તમે કાર ચલાવો તો અસહજ કહેવાય. અસહજ, બરાબર. વાત સમજાય ને? હવે તમે છતાં તમારે કાર ચલાવી છે તો તરત જ કોઈ બી વડીલ છે, મા બાપ રોકશે, એટલે કે ભાઈ તને કાર ચલાવવા આપીશ, પણ પેલા તું ડ્રાઇવિંગ સ્કૂલ માં જઈને શીખી આવે, પછી તને કાર ચલાવવા આપીશ, બરાબર? તું હવે એ તમારે કાર ચલાવી છે તો એ ડ્રાઇવિંગ સ્કૂલ માં જાવ ને શીખી લો તમારે, તો કારના જે બેઝિક એના પ્રિન્સિપલ છે અથવા તો એની અંદર નું જે કઈ પણ ઓપરેશન છે, સ્ટિયરિંગ વિશેનું તમારું વિઝન છે, ક્લચ, બ્રેક, એક્સિલેટર, સમજાય કે ના સમજાય? કે જે કઈ પણ બધા આના જે બેઝિક વસ્તુ છે એનું નોલેજ તમને થાય તમારે, અને અમુક પ્રકારનું તમારું વિઝન નથી, એમાં અસહજ છે, તો એ તમારું એ વિઝન આવે અને એ રીતે તમે એની પ્રેક્ટિસ કરો, એટલે અઠવાડિયા 10 દિવસમાં આવડી જાય તમારે, અને એક એક વસ્તુનો તમને અનુભવ થઈ જાય, તો અઠવાડિયા 10 દિવસ પછી તમે કાર જે કાર ચલાવો છો એમાં તમને પછી ભય લાગશે ખરો? નહીં લાગે.
શંકા આકુરતા વ્યાકુરતા થશે ખરી? ના. એટલે ભય શંકા આકુરતા વ્યાકુરતા ના થાય એટલે સમજી લેવાનું કે તમે સહજ થયા. તમારે સહજ બરોબર. હવે કાર ના ભાગમાં તમને બહુ ઇઝીલી સમજાશે કે આ આ રીતે હું બધું શીખી લઉં, પણ બેઝિક પાયાની વસ્તુ વાત સમજાય કે ના સમજાય એ શીખી લઉં એટલે પછી તમે સહજ થઈ જાવ. એવી રીતે મનીષા બેન પણ એક આવું કાર જેવું સાધન જ છે કે બીજું છે? સાધન છે. સાધન વાત સમજાય ને. હવે સાધન છે પણ એના અલગ અલગ ઋણ અનુબંધો છે. મનીષાબેન છે પણ મનીષાબેન ને અંદર રહેલા આત્માનો વ્યવહાર એને કરવાનો કે નહીં કરવાનો એવી રીતે મનીષાબેન છે તે બધું રેલમ છેલમ કરવાનું છે બધું આમ તમારી રીતે ચાલવાનું છે પણ એમાં જ ગરબડ જાય છે દાદા એમાં ના એ ગરબડ એ ગરબડ પછીનો ભાગ છે. હું જે ઓબ્જેક્ટિવ પૂછ્યું છે કે તમારે બેફામ ચાલવાનું છે? નથી કરવાનું બેફામ. વાત સમજાય ને. તો કે એ રેલમ છેલમ કે તમારે તમારી રીતે નથી ચાલવાનું. મનીષાબેન ઓલ ઓલ લેડી કે તો ડેબિટ ક્રેડિટ નો વ્યવહાર લઈને આયા છે. બરોબર. વાત સમજાય ને. એટલે તરત જ કોઈ બી વ્યવહાર આવે એમાં એનું ડેબિટ ક્રેડિટ જોવાનો ભાગ રહે. અમુક લોકો તમને ગ્રીન સિગ્નલ આપે છે તો પુણ્ય નો ભાગ છે, ક્રેડિટ છે. અમુક તમને રેડ સિગ્નલ આપે છે તો ડેબિટ નો ભાગ છે. તો એ ગ્રીન અને રેડ સિગ્નલ આપે છે એમાં તમારે એ બાય રિલેટિવ પરથી મનીષા બેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એના એ ચાયડીમાં ચડાવવું જોઈએ. એ રીતે તમારી જાતને તમે એને સમાધાન આપો. આ સમજાય ને. પોતે કરતા ના બને, બીજાને કરતા ના જોવે, પોતે ભોગતા ના થાય, બીજાને ભોગતા ના બનાવે. તમારે એ રીતે આખું તમારી જોડે એનું કમ્પ્લીટ આખું વિઝન ક્લિયર થઈ જાય એ આખો વ્યવહાર, ત્યાર પછી એ સહજ થયો કહેવાય તમારે. અત્યારે વેડિંગ માં જવાનું છે તો કઈ ગપ્પુ છે? મને કોઈ આમંત્રણ આપશે તમારે રિલેટિવ ના ત્યાં? ના. શું કહો છો? ના. વાત સમજાય ને. તો તમારો કોઈ સંબંધ છે તો જ આમંત્રણ આપે છે કે એમ એમનેમ છે? સંબંધ છે માટે. ઘણો બધો હોય, કેવો છે કે સ્કૂલમાં ભણતા હોય મિત્ર એ રીતે પણ સંબંધ હોય. એવી રીતે આપણા બધા જે ઋણ અનુબંધ છે, કાકા મામા છે કે ભાઈ ભાભી છે, બેન બની છે, એ રીતે પણ હોય તમારે. વાત સમજાય ને. પછી બીજી રીતે હોય કે ભાઈ આપણો છોકરો છે પણ છોકરાના ફ્રેન્ડ હોય એના ત્યાં લગ્ન હોય તો એ રીતે જવું પડે. એ રીતે આપણા ફાધર છે ને આપણા ફાધર ના કોઈ મિત્ર હોય ને એના ત્યાં જવું પડે. કેટલા બધા સંબંધો થયા કે ના થયા? બરાબર. તો એમાં મન વચન કયા ક્યાં બગાડવાના રે? શું કહો છો? બરાબર. ના બગડવા જોઈએ પણ અહીંયા એવું થાય આ ખુશ્બુના ફ્રેન્ડ ને ત્યાં જવાનું છે તો 3 દિવસ નું આમંત્રણ હતું. બરાબર છે. કીધું કે 3 દિવસ તો નહીં આવું, 1 દિવસ આવીશ. બરાબર છે. આપણે એમને જે એમણે જે કીધું એને આપણે ધક્કો માર્યો કહેવાય એ સંયોગ ને? ના, ધક્કો તો ના કહેવાય. સામાન્ય રીતે તો આપણે ઘણું બધું હોય, કઈ આપણે કઈ સત્સંગ ને પણ આપણો વ્યવહાર પણ કરવાનો ભાગ હોય. વાત સમજાય ને. હવે અમુક રીતના સગા ને બધું એટલે આપણને 3 દિવસ નું આમંત્રણ આપે એ સારી વસ્તુ છે. તેમ છતાં આપણે વ્યવહાર છે એના પણ વ્યવહારો છે. અને જો એને અમુક ફેરી 3-3 દિવસ જવું પણ પડે તમારે. વાત સમજાય ને. તો એ તો અંદર તમારું ઇન્ટેન્શન કયો છે એના આધારે ધક્કો માર્યો એવું કહેવાય. ઓકે. બેઝિકલી ગમે નહીં એવી પ્રકૃતિ બહાર જવાનું, તૈયાર થવાનું, પછી ખાલી ખાલી એમ એવું લાગે એટલે ઇન્ટેન્શન તમારું બરાબર નથી. એટલે ઇન્ટેન્શન બરાબર નથી જો આ ગમે નહીં ને બીજું ત્રીજું છે તો એનો મીનિંગ કે તમારે તમારા પ્રમાણે ચાલવું છે, દાદા ભગવાન પ્રમાણે ચાલવું નથી. બરાબર. આ વ્યવહાર એવું બતાવે છે એટલે ઇન્ટેન્શન અહીંયા પકડાય તમારો. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? તે આ બધું ગપ્પુ છે. આ તમને ગમતું નથી ને? હા. તો આટલા બધા મેં વ્યવહારો ઇક્વેશન બતાવ્યું એમાં ગમતો ના ગમતો ભાગ તો એ ઇક્વેશન થી જોડી જાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં ગમતું ના ગમતું છે એટલે એ તમે તમારા પ્રમાણે ચાલો છો, દાદાના જ્ઞાન પ્રમાણે નથી ચાલતા. તો તમે ત્યાં જાઓ તો એ કુસંગ છે?
બધા સંજોગોને હલાવો તેમ છતાં હલે નહીં ને જવું જ પડે તો ત્યાં જવા એ કુસંગ છે ના. હવે આપણે આજે નથી ગમતું એટલે કેને ક્યાં હજી એટલી ડેપ્થમાં સમજાયા નથી એટલે કેને ક્યાંય કુસંગ જેવું લાગે. આ સમજાય ને? પછી સત્સંગ તો સત્સંગ છે, વાત સમજાય કે ના સમજાય? પણ અહીંયા નથી જવું આપણે, આપણે અહીં નથી જવું એટલે આપણો આપણે નથી ગમતું એટલે શું થયું? સત્સંગ પણ તમે એક વ્યસન બનાવી દીધું. સત્સંગ એ વ્યસન નથી પણ સત્સંગ ને વ્યસન બનાવી દીધું. કારણ કે પેલું નથી ગમતું એ વાક્ય એવું બતાવે છે કે સત્સંગ ને વ્યસન બનાવી દીધું. એટલે એના આધારે એ ત્યાં લગ્નમાં જવાનું મન નથી થતું તમને. બરાબર. હવે વ્યસન બનાવવાનું નથી, સત્સંગ એટલે તો તમારું પોતાનું સ્વરૂપ છે. એ એવું કહેવા માંગે છે કે તમે તમારામાં રહીને બધા જ વ્યવહાર કરો અને તમે તમારા મરીને બધા વ્યવહાર કરશો તો જ એ તમે આત્મામાં રહ્યા કેવાય અને ફાઇલો સંભાવે નિકાલ થયો કે. બરાબર. આ તો સત્સંગ છે, સત્સંગ ને છે પણ એને તો આ તો વ્યસન રૂપે બનાવી દીધું. હા, એના આધારે તમારી ફાઇલ નિકાલ કરવા માટે આવે છે, નિદ્રા માટે આવે છે ને, એમાં તમને ગમતું નથી એવું થાય છે એટલે કેમનું કરવાનું થાય? હા, આવું થાય છે. મનીષાબેન જ સત્સંગ ને વ્યસન બનાવી દીધું. હવે સત્સંગ વ્યસન ના હોય, સત્સંગ એટલે સતમાં રહેવું તમારે. હવે સતમાં રહે એટલે આત્મામાં રહે કે ના રહે? હવે આત્મામાં રહ્યા, હવે આત્મા મારા તો આત્મા તો સ્વપ્ર પ્રકાશક છે, જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. જેમ છે તેમ દેખાય તો ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો ભાગ આવે ને, તો ફાઇલ નો સંભાવ નિકાલ કરવો કુસંગ કેવાય કે સત્સંગ કેવાય? સત્સંગ કેવાય. આ સમજાય કે ના સમજાય? તમારે સત્સંગ સમજ્યા પછી પણ આ ફાઇલ નો સંભાવ નિકાલ કરવો જ પડશે. નહીં કરો તો એક અવતાર ની જગ્યા બે અવતાર થશે, બે અવતાર ની જગ્યા ત્રણ અવતાર નો ફાઇલ સંભાવ નિકાલ કરશો તો આ ફાઇલ નો સંભાવ નિકાલ કરો તો એ સત્સંગ થયો કે કુસંગ થયો? સત્સંગ થયો. પણ આ તો નથી ગમતું એટલે શું થયું? સંભાવ ક્યાં રહ્યો? સંભાવ નથી રહ્યો એટલે સત્સંગ ને વ્યસન બનાવી દીધો. શું કરવાનું થાય? બરાબર, એક્ઝેક્ટલી એવું થયું છે. શું કહો છો રજનીભાઈ? એમાં રહેવાનું. પણ હવે આ મનીષાબેન ને ત્રણ દિવસ નું ઇન્વિટેશન આવ્યું, એમને નોટ નેસેસરી કે સત્સંગ જ ઘરે એમને કામ હોય કે બીજું કઈ એમનું કરવાનું હોય તો એમ કહેવાય કે એક દિવસ આવી સંભાવ નિકાલ કરી પણ બીજા બે દિવસ ઘરે રહીને મારે આ આ કરવાનું છે તો એ સહજતામાં આવી જાય ને. હા આવે ને, પણ તેમ છતાં પહેલા રજનીભાઈ એમને ગમતું નથી. હા ના, એ ના ચાલે. એ કેમનું ચાલે તમારે? એ ના ચાલે. કારણ કે ઓલરેડી તમે એને લાઈક કર્યું છે ને એ લાઈક તમારે બીજા અવતારમાં આવે છે પણ હવે એ લાઈક ગમતું નથી એટલે ડિસલાઈક કરે છે એટલે તમારો આત્મા ત્યાં ખોવાયેલો છે. હવે ત્યાં ઘડી એ મન વચન કાયમ ના બગાડે અને સંભાવ નિકાલ કરે એટલે સત્સંગ થઈ ગયો. અત્યારે આપણે આ વિડીયો કોન્ફરન્સ ક્યાં કરે છે એ તો સત્સંગ છે. આ સમજ્યા પછી શું રહ્યું તમારે? બધો વ્યવહાર સંભાવ નિકાલ કરવાનો રહ્યો કે ના રહ્યો? રહેવાનો, સત્સંગમાં રહીને કરવાનો છે. એને બીજી રીતે આપણે લઈએ ભાઈ, દા કે તમે ડોક્ટર નું ભણો છો, બરાબર છે? તમે ડોક્ટર નું ભણો તો શું 100 વર્ષ સુધી ડોક્ટર નું ભણશો? લિમિટેડ લિમિટેડ હોય, જે બી એનું 5-7 વર્ષ નો કોર્સ હોય કે એ રીતે બધી વસ્તુ છે. અને હોસ્ટેલમાં રહેતા હોય કે કોલેજમાં રહેતા હોય એ રીતે કરીને, પણ પછી 8-10 વર્ષ પછી બધું તૈયાર થાય પછી ઘેર જ આવવાનું કે બીજે જવાનું રહે? ઘેર જ આવવું પડે પાછું. અને તમે જે ભણેલા છો એ પ્રમાણેની તમારી હોસ્પિટલ દવાખાનું કહે છે, શરૂઆતમાં તમારે જોબ કરવાનો પછી ધીમે ધીમે પોતાનું કરો બધી વસ્તુ, એ જ કરવાનું બીજું રહ્યું તમારે? આ જે સત્સંગ છે કે વિડીયો કોન્ફરન્સ, બધું પ્રિન્સિપાલી કે સૈદ્ધાંતિક ને વૈજ્ઞાનિક બધી વસ્તુ સમજી લેવાની છે.
હવે સમજ્યા પછી પહેલામાં પહેલા કોઈ બી તમને આ જે અત્યારે વિડીયો કોન્ફરન્સ છે એવું જ આનંદ જેટલો થાય છે એવી રીતે જ આ પ્રસંગમાં તમે હર્ષ ઉલ્લાસ સાથે વ્યવહાર કરો તમારે એ ગમાણ ગમાથી બહાર નીકળો તમારે પાછળ સમજ્યા ને કે હું આ એક ફાઇલ છે ને ફાઇલ નો સંભાવ નીકળ્યો કેટલો મોટો સત્સંગ થયો બહુ મોટો થયો વાત સમજ્યા કે ના સમજાય જેમ ઘરમાં ફ્રીજ લાવીએ છીએ તો એને શોકેસમાં મૂકી રાખવા માટે લાવીએ છીએ એનો ઉપયોગ કરે છે તો આ તમે સત્સંગને બધું ગોઠવો છો અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થાય તો પછી આ બધી ફાઇલો તો આવશે ને અત્યારે આપણે એને ઇગ્નોર કરીએ પણ ગમે ત્યારે એને એને અટેન્ડ તો કરવી પડશે કે નહીં કરવી પડે શું કહો રાજનીભાઈ કરવી પડે એને અટેન્ડ કરવી પડશે કે નહીં કરવી પડે કરવી જ પડે તો જો ફ્રીજ નો ઉપયોગ આપણે લાવીએ છીએ તો એને શોપીસમાં નથી તરત જ એ દિવસે જ ઓપનિંગ કરી દઈએ કે ના કરી દઈએ કરવી જોઈએ ટીવી લાવે તો ટીવી નો ઉપયોગ ઓપનિંગ કરી દઈએ તો આપણે દાદા નો જ્ઞાન નો ઉપયોગ કરવાનો હવે આટલા વર્ષ થયા છે તો આપણે આ સરસ રીતે એને ફેસ કરવાનો કે ના રહે હવે આપણે જોવાનું રહે કે આપણો વ્યવહાર આપણો બધું જે વ્યવહાર કેટલો વિસ્તારવો એ જોવાનું રહે આપણે પણ ખરેખર આ વ્યવહાર વિસ્તાર ક્યારે પામે છે પોતે પોતાના સ્વભાવમાં રહે એના આધારે પામે છે કે વિભાવમાં રહે એના આધારે પામે છે વિભાવમાં હોય તો હા તો એ વસ્તુ જ બતાવે છે કે એ સ્વભાવમાં આવે છે તો ઓરિજિનલ દાદાએ તમને સ્વભાવમાં મૂક્યું દરસલ સ્વભાવ ક્યાં રહ્યો નિશ્ચયથી તમે સ્વભાવ વ્યવહાર આ જેટલું તમે વ્યવહારનું સંભાવ નિકાલ કરશો એના આધારે તમારો એ સંસાર ઘટશે ને કે વ્યવહાર ઘટશે ને હા મનીષાબેન વાત સમજાય કે ના સમજાય હા જી બરાબર છે ફાઇલ સ્વરૂપ લાગે લાગ્યું નહીં ફાઇલ સ્વરૂપ લાગે હા એટલે ફાઇલ સ્વરૂપ લાગતા પહેલા આ અણગમા વાળો ભાગ ઉભો થાય છે એટલે ફાઇલ લાગી હોય તો પછી ત્યાં આગળ ખાલી સંભાવે નિકાલ જ રહે આ ફાઇલ એટલે સંભાવ આ સંભાવે નિકાલ થયો એટલે એ સત્સંગ થયો કે બીજો થયો સત્સંગ થઈ ગયો પૂર્વે આવું પાથર્યું હશે તો જ આ બધું ભેગું થયું કે અત્યારે વિચાર્યું ભેગું થઈ ગયું છે શું કહો રજનીભાઈ હા બરાબર છે આપણે જે લાવેલા છે એનો સંભાવ નિકાલ કરવો જ પડશે તો આમ આ બે આ વ્યવહારને બે રીતે જોવાનું ને આને સત્સંગ કહેવાય ને ફાઇલ એ કહેવાય ને શું કહો છો હા પછી થાય કે આ ક્યાં રજનીભાઈ ગોઠવે છે મારે યુકે જવાનું છે છેલ્લે છેલ્લે છે આ શનિ રવિ લપકામણ કીર્તન ભક્તિ છે પછી ગુરુ પૂર્ણિમા છે મારે બધું ભેગે કરવાનું શું કરવાનું આ ને તે ક્યાં કર્યું એવું બધું મેં બધું લાઈક ડિસલાઈક ને તમારી જોડે જસ્ટિફાય કર્યું રજનીભાઈ શું કહો છો હવે આપણે શુક્રવારે હતું એની જગ્યાએ કે ભાઈ આવું છે શનિવાર નું થાય તો મેં ગોઠવી નાખો તો એમાં કઈ આર્ગ્યુમેન્ટ કર્યું ખરું ના તમે ફુરસદ હોય તો તમે કઈ ગોઠવી કાઢો ના હોય તો કે ભાઈ નહીં પાવે હા સમજ્યા કે ના જોઈએ કે ભાઈ અમુક રીતનો યોગ છે હવે પેલું ત્યાંથી લગભગ હું 4:30 વાગે નીકળું હવે આજે તો શિડ્યુલ બધા ટાઈટ હતા સવારથી ટાઈટ હતું તમારે 9 વાગ્યાથી ને પછી આયા ને બીજું ત્રીજું બધું હતું પછી કીર્તન ભક્તિમાં જવાનું તો લાગે કે રચે એમને કઈ નવું મકાન લીધેલું છે તો કે ત્યાં પગલા કરીને જાઓ મેં કીધું ભાઈ અહીંથી જતા નહીં થાય કારણ કે હું અત્યારે એક ફાઇલ ફેસ જ કરું છું સવારે 9 વાગ્યાથી આયા છે પછી એમને પછી ત્યાંથી બીજે જવાનું હતું પછી પાછું ગાંધીનગર રહે એટલે પછી એમનું જમવાનું ને જમીને પછી એક જગ્યાએ ગયા એમને બધું રિટર્ન ભરવાનું હતું એટલે મેં કહું વહેલું નીકળાયું નથી પછી આપણે હિરેનભાઈ હતા તો એમના મધરને હોસ્પિટલાઇઝ બધું બતાવવાનું હતું ચેકિંગનું હિમેશભાઈ હિન્દીમાં બોલજો હા એને એને હોસ્પિટલાઇઝ ઉસકો હોસ્પિટલાઇઝ ચેકિંગ કરાને કે હતા હિરેન હિરેન કી મધર કો રુકતા થા તો વહા ફિર જાને કા હુઆ ફિર દૂસરા ચેકિંગ દવા લેને કા થા ખાને કા થા ઓર દવા દેને કા થા બાદ મે નિકલને કા થા તો હમને એ વ્યવહાર દેખા કે ભી કોઈ હર્જા નહી આપકી અનુકૂળતા નહી હૈ તો હમ ઉબેર મે ચલે જાયેંગે ચિંતા મત કરના થોડી દેર કે બાદ
दूसरे का फोन आया कि रास्ते में ही मेरा मकान है, आप लपकामण जा रहे हैं, रास्ते में ही मकान है और नया मकान है, उसमें आपकी पगलिया करानी है। मैं कोई आपकी पगलिया करानी है लेकिन टाइम पहुंच नहीं पाऊंगा, मैं वापस आऊंगा हिल पर, तब पगलिया करूंगा। तो जैसे मैं वैसे 2 घंटे की कीर्तन भक्ति बुलाता था, मैंने 1 घंटे बुलाया फिर निकला, जैसे बाहर निकला तो बादशाह साहब ने बताया कि अभी ये लपकामण में नया हॉल अपने की हो गया, कलर और सब बराबर हो गया, वो आपके हाथ से ओपनिंग करने का, और जिसने डोनेशन दिया वो भी है और दूसरे भी आपका पुत्र है वो करने का, तो नेचुरली उसमें आधा घंटा निकल गया। तो उसमें से निकल के बाहर आया तो जिसके वहां पगलिया करने थे उसकी लड़की की शादी हो गई, तो बगल में ही मेरा मकान है, वहां पगलिया करने का है। उसके बाद दूसरे का फोन आके जो सोसाइटी में मकान है वही सोसाइटी में दूसरे जो विभाग में मेरा मकान है, तो वहां पगलिया करने का है। तो अभी अभी क्या करने का था, मैंने बोला कि वो वहां लड़की के वहां पगलिया बाद में करेंगे, और ये दो एक ही सोसाइटी में 2 मकान है तो वो विभाग में जा सकते हैं। तो फिर ऐसे करके वो किया, उसने बोला कि बैठो ये करो ये करो, मैंने भी अभी तो वहाँ वीडियो कॉन्फ्रेंस है, यहाँ से निकलने के बाद आधे घंटे का रास्ता है और ये सब सेट करने का वो है, तो उसको बताया और उसने ओके किया, तो ये सब हो गया। अब मैं बोलू कि भी ये क्या आया ये क्या आया, तो मेरे लिए सत्संग भी है और दूसरा वो फाइल भी के खाली फाइल ही है। निशा जी क्या बोलते हैं, आपके साथ बात करता तो फाइल है कि नहीं है, ये सब व्यवहार नहीं होता तो सत में रहता हूँ, और ये व्यवहार होता तो वो सत में कम रहने का होता है और व्यवहार ज्यादा होता है। वो दादा के एक दृष्टांत है, वो दादा जी क्या बोलते थे, जब गुरु पूर्णिमा होती है, जन्म जयंती होती है, नया साल होता है, तब हम फुल मूल में होते हैं, कोई व्यवहार नहीं होता है, बाकी के दिन व्यवहार होता है जी। मनीषा जी कैसे है, मजे में, आपकी तबीयत कैसी है, व्यवहार होता है, तो हम थोड़े आत्मा से नीचे उतरते हैं, तो आत्मा से नीचे उतरता तो ये आत्मा में से बाहर निकला तो सत्संग नहीं हुआ, ऐसा हुआ कि नहीं हुआ, लेकिन उसको मालूम है कि ये मैंने इनवाइट किया है वही सहयोग आता है, तो उसमें वो उसका अंतस्करण बाहस्करण बिगाड़ते नहीं है, उसमें लाइक भी नहीं करते, डिसलाइक नहीं करते, फाइल का संभव निपटारा ही करते हैं बराबर, और हंसते हंसते करते हैं, भीतर भी मन वचन काया नहीं बिगड़ते, बाहर भी मन वचन काया नहीं बिगाड़ते। वो आपको मालूम है मनुष्य जी दादाजी ऐसे करते थे, नहीं वो तो नहीं, पर आपका मैंने एक सुना था सत्संग में कि आपको एक ही दिन में कहीं शादी में भी जाना रहता है, कभी एंगेजमेंट भी होती है, कभी किसी की मृत्यु हो जाती है वहां भी जाते हो, किसी के यहाँ कोई बीमार है तो हॉस्पिटल जाते हो, कितने सारे संयोग, किसी का जन्मदिन होता है, किसी का श्रीमंत करने का, एक साथ में 5-7 प्रोग्राम आता है, तो हम क्या करते हैं, तो वो तो देखना और जानना होता है, तो और ये तो ज्ञाता दृष्टा और बढ़ जाता है हमारा, ये आपके साथ तो ये शब्द के रूप में होता है, वो तो प्रैक्टिकल में आ जाता है। तो ये जो एक्सपायर हो गया है वहां स्मशान में होके आए, फिर दूसरे का वहां जन्म हुआ है, तो वहां वो उसको त्रिमंत्र बुलाने का है कि भाई आप तो पुत्र देखे और उसकी दृष्टि पड़े, तो वहां जाके त्रिमंत्र बुलाना पड़ता है। किसी के बर्थडे होती है तो वहां फिर जाना पड़ता है, कोई बीमार है हॉस्पिटल में जाना पड़ता है, एक ही दिन में 8-10 ऐसे अलग अलग फंक्शन होते हैं। ये तो और आप सत्संग में रह सकते हैं। अपने सरला बेन एक क्वेश्चन छे। हाँ बोलो सरला बेन। या जय सच्चिदानंद। अपने गोठवणी करीने गया बाहर आवी रीते संभव निकाल करवानो भाव छे, अने बधामा शुद्धात्मा जोवा छे एवी रीते गोठवणी करी गया प्रसंग, પછી થોડી વાર બધામાં જોવાય બધામાં શુદ્ધાત્મા અને સરસ રીતે રહે, પછી અંદર જાણે ભેગા થઈ ગયા હોય, ખ્યાલ નથી આવતો ક્યારે આપણે વ્યવહારમાં બધા સરસ, કોઈ વાંધો નહીં, આપ અમ્મા દાદા બહુ સિમ્પલ કહેતા હતા, હિન્દી તમે નક્કી કર્યું, એ દાદાજી એસે સિમ્પલ બોલતે, દેખ ભી આપને ડિસિઝન નક્કી કિયા, ડિસિઝન આયા
કે મેરે કો મેરે આત્મામાં રહે કે ફાઇલ કા સંભાવ નિપટારા કરના હૈ સમજ્યાને થોડે સમય કે લીએ આપકો શુદ્ધાત્મા દિખાઈ દેતા હૈ રિલેટિવ ઓર રીઅલ વ્યૂપોઇન્ટ દિખાઈ દેતા હૈ ઉસકે બાદ નહીં દિખાતા હૈ લેકિન આપને એ એ વિધિ રખી તો એ ફીલ ફાઇલ કા સંભાવ નિપટારા હો ગયા બાકી ચારિત્રમો મેં તો કન્ટિન્યુ એ સંભાવ વાળા નહીં આયેગા કહીને કહી એ વ્યવહાર મેં ઇન્વોલ્વ હોઈ જાયેગા લેકિન એ વ્યવહાર મેં ઇન્વોલ્વ હોને સે પહેલે આપને જૈસે પાણી આતા ઉસકે પહેલે પાલ બના દી ઉસ હિસાબ સે પાણી આપકો ડિસ્ટર્બ નહીં કરેગા પ્રહલાદજી બાત સમજ મેં આયા કે નહીં આયા જી પાણી આને કે પહેલે પાલ બાંધેગા તો પાણી ડિસ્ટર્બ કરેગા આપકો નહીં કરેગા નહીં કરેગા તો ઓ કન્ટિન્યુઅસ નહીં રહે પાયેગા જ્યાં ભી શાદી મેં જાતા હૈ કોઈ ભી વ્યવહાર મેં જાતા હૈ તો કન્ટિન્યુઅસ આપકો રિલેટિવ રીઅલ નહીં રહેગા લેકિન ઓ જાને કે પહેલે આપને વિધિ રખ દી પ્રયોગ કર દિયા યાને પાણી આને કે પહેલે આપને પાલ બના દી તો પાણી આપકો ડિસ્ટર્બ નહીં કરેગા ઓ વ્યવહાર મેં ઇન્વોલ્વ હોતે ઓર જૈસે વ્યવહાર કે આયુષ્ય પૂરા હોતા હૈ તુરંત હી આપ આત્મા મેં આ જાયેંગે યાને નિરંતર આત્મા મેં હૈ ફાઇલ કા સંભાવ સે નિપટારા કરના હૈ દાદા શક્તિ આપો આપ મેરે હૃદય મેં બેઠ જાઓ ઓર જહાં ભી જો જિસકે વહાં જાતા ઉસકે હૃદય મેં બેઠ જાઓ હો ગયે આપને પાણી આને કે પહેલે પાલ બાંધ દી ફિર બીચ મેં આપ ઇનોલી હોગે તો હી વ્યવહાર કા નિકલ હોગા और जैसे ही ये व्यवहार का आयुष्य पूरा हो जाता है उसके बाद शुद्धात्मा पद अपने आप आ जाता है यानी निरंतर आप आत्मा में रहा रजनी भाई क्या बोलते हैं आप हाँ ठीक है पर साइंस है अपने क्रिया नहीं है क्रिया में तो कभी भी निरंतरता नहीं आएगी क्योंकि पहले का अवतार का और आज का अवतार का दोनों अलग है तो उसमें जयमेशा में ऐसा होता है ना कि ओ इंटरेक्शन में ओ पकड़ाई जाए कहीं वस्तु तो पछि आपरो एमा पकड़ वधे पकड़ न लीजे आपरे ऐसा नहीं होता ये 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 डिस्कशन ये अभी अभी जो सल्ला जी ने जिस तरह से मेरे को प्रश्न किया और सामने मैंने जिस तरह से आंसर दिया वो दोनों देखना क्या कहना चाहते हो पानी आने के पहले आपने पार लगा दी तो पानी आपको डिस्टर्ब करेगा नहीं उसको અલગ તરી સે સમજો ઓકે આપણે ગુજરાતી મે કહાવત હે કે રાડિયા પહેલા રાડિયા પછી ડાપણે કે કામનું ખરું નહીં કામ તો આપણે રાડિયા પહેલા ડાપણે આવી જાય તો પછી કશું પ્રોબ્લેમ આવે ખરો ના તો એ એ એ એ મરને કા યા કોઈ અપના હસબન્ડ એક્સપાયર હો જાતા હે પર અંડા પાતા ઉસકે પહેલે આપકો જ્ઞાન હો જાયેગા તો ક્યા દિક્કત આ ગયા ફિર કોઈ તન્મયકર હોતે તો ભી અગ્નિ જ્ઞાતા કા સંબંધ હો ગયા તો આજ રીતે સવારમાં આપણે બધી વિધિઓ થાય પછી પ્રાર્થના કરીએ એટલે થાય છે સલાહથી કે ભાઈ આખો દિવસ દાદા તમને સોંપું છું મારી સાથે ને સાથે રહેજો અને બધાની સાથે સંભાવ નિકાલ રાખવો છે એવો ભાવ છે અને બધામાં શુદ્ધાત્મા જોવાય કોઈને જીવ માત્ર ને દુઃખ ના પહોંચે એ રીતના પ્રાર્થના મૂકીએ છીએ તો એ પણ થઈ ગયું કેવાય હા 100% થઈ ગયું એમાં તમે ક્યાંય ગભરાતા નહીં 100% થઈ ગયું એમાં પાણી આને કે પહેલે આપને પાલ લગા દી ઇસ હિસાબ સે પાણી આપકો દિક્કત નહીં કરેગા ઓર બાકી કા તો જો વ્યવહાર જિસ તરહ સે નિકલને કા વોહી નિકલેગા લડી હોગા તો લડી હોગા હી જેમેશાનંદજી આપકો બોલને કા હોગા તો આયેગા આપણે જેમેશાનંદજી બોલો સંજીવ ભાઈ ક્યા બોલતે હૈ કિતની બાર સેટિંગ કરને કા રોજ સુબહ ઉઠ કે કરને કા એક હી બાર કરને કા सुबह एक ही बार करने का 5 बार बोलने का कि दादा भगवान आप संजीव भाई के हृदय में बैठ जाओ और ये सब ये दिन भर का ये फाइलों का साथ व्यवहार है तो आप मेरे को संभाव से फाइलों का निकाल करने की शक्ति दो और आप मेरे हृदय में बैठ जाओ और जिस जिस फाइल है उसके हृदय में बैठ जाओ और 5 बार बोलने का उसके बाद कुछ नहीं बोलने का यानी पानी आने के पहले आपने पाल लगा दी वो पानी आपको दिक्कत नहीं करेगा और ये उसके बाद आपको इसके साथ लड़ाई होगा लेकिन वो संभाव से निपटारा बोला जाएगा प्रेम करेंगे तो भी राग नहीं होगा द्वेष करेंगे तो भी राग नहीं होगा संभाव से निपटारा बोला जाएगा समझ में आया ना अपने क्या बोलता कि भाई
अपने तो प्रेम नहीं होना चाहिए, द्वेष भी नहीं होना चाहिए, यानी राग द्वेष नहीं हो तो जो निकाल तो राग द्वेष वाला ही होगा। बराबर। लेकिन आपने उसके सामने काउंटर क्या रखा है कि दादाजी मेरे हृदय में बैठ जाओ, सामने वाले के हृदय में बैठ जाओ और मेरे को फाइलों का संभव से निपटारा करना है, आप मेरे को शक्ति दो। समझ गए? तो ये क्या हो गया, एक बैलेंस कर दिया आपने। संजीव जी, संजीव भाई, बात समझ में आया कि नहीं आया? उसको एक अलग तरीके से मैं बताता हूँ, अलग तरीके से। आप ये अमेरिका कितने साल से हैं? 40। तो मेरे ख्याल से इंडिया अभी आपकी उम्र कितनी है? 66 जी। तो मेरे ख्याल से इंडिया भी थोड़े रहे होंगे। हाँ हाँ। तो ये थोड़ा ये जो अपना जो इंडिया का जो वॉर आया था 62-65 के 75 का वॉर आया था, तो उसमें कंट्रोल सब आया था। बराबर। तो कहने के राशन लेना जाने का कहीं भी हो तो अपने साधन देते थे मदर, और बाजार में जाते थे तो वो उसके पहले अपने बैलेंस करते ना, वो साधन देता है तो दुकानदार बैलेंस करता है कि नहीं करता है? करते है। समझ में आने? वो बर्तन का वजन है तो वो बैलेंस करते है, उसके पहले तराजू का बैलेंस करते हैं, उसके बाद वजन रखते हैं, साधन रखते हैं, और सामने वजन रखते हैं, बैलेंस करते हैं, उसके बाद आपको जितना चाहिए वो वजन रखता है, उसके बाद देता है। तो ये आपने बैलेंस कर दिया कि दादाजी आप मेरे भीतर बैठ जाओ, जो जो जगह पे जाना है वो उसके हृदय में भी भीतर बैठ जाओ, और मेरे को फाइल का संभव से निपटारा करने की शक्ति तो उसको भी दो। बैलेंस हुआ कि नहीं हुआ? ये जो साधन ले गए उसका बैलेंस किया, तो अभी वो सामने वाला व्यवहार का निपटारा होने का आपको बल मिलेगा और सही तरह से निपटारा होगा कि नहीं होगा? होगा। अब देखने में आप ऊंची आवाज में बोलेंगे, लड़ाई झगड़ा करेंगे, फिर भी भगवान की भाषा में संभव से निपटारा होगा। यानी आप उसमें है नहीं, उसको आधार नहीं देते, सपोर्ट नहीं करते हैं। बराबर। समझ में आया ना? उसको सपोर्ट नहीं करते हैं, यानी ये कर्मबंध कब पड़ता है और संभव से निपटारा कब नहीं होता है? तो मैं संजीव जी हूँ ऐसी बिलीफ के साथ व्यवहार करेगा तो कर्मबंध पड़ता है और संभव से निपटारा नहीं होता है। लेकिन बाय रिलेटिव विपणति मैं संजीव जी हूँ, बाय रियल विपणति मैं शुद्धात्मा और जगत नियंता व्यवस्थित शक्ति करता है, और वो दृष्टि आपकी बराबर हो जाती है, आपके भीतर दादा बिठाते, सामने के भीतर दादा बिठाते, और 5 बार आप नक्की करते कि मेरे को फाइलों का संभव से निपटारा करना है, बस हो गया। फिर आप लड़ाई झगड़ा करते हैं, फिर भी फाइल का संभव से निपटारा हो गया, और उसके साथ राग करते हैं लेकिन राग का कर्म बंद नहीं पड़ता, उसके साथ द्वेष करते तो द्वेष का कर्म नहीं बंद पड़ता है, वो संभव से निपटारा हो गया। अपनी बिलीफ में क्या है कि भी वो बुरा व्यवहार होता है, समझ में आने, तो अच्छा व्यवहार होता है उसको संभव से निपटारा बोलते, नहीं ऐसा नहीं है। आपकी दृष्टि सही हो जाती है तो राग होता है फिर भी वो राग नहीं बोला जाता है, ड्रामेटिकली हो जाता है। द्वेष होता है फिर भी द्वेष नहीं होता है, ड्रामेटिकली हो जाता है। संजीव भी बात समझ में आया कि नहीं आया? हाँ समझ में आई। रजनी भाई बात आपको समझ में आया कि नहीं आया? हाँ हाँ बराबर। अच्छा, यस, दिस इज वर गुड एक्सप्लेनेशन के आपने जो नक्की दृष्टि करिए छे એટલે પછી આપણે એનો પ્રોટેક્શન મળે છે, ઉસકો પ્રશિક્ષણ મિલ જાતા હૈ, બાદ મે વો દેખને કા ક્યા હોતા હૈ નહીં હોતા હૈ, વો આપકા ભીતર ભીતર અચ્છા ઓર બુરા નહીં કરને કા કોઈ આપણે કોઈ બેન ને બુરા બોલેંગે તો ભી કર્મ બંધ નહીં પડેગા। અચ્છા, ઓર અચ્છા બોલે યાને રાગ દ્વેષ કા કર્મ બંધ નહીં પડેગા ઉસકે સાથ, દેખને મે લગતા હૈ લેકિન કર્મ બંધ નહીં પડેગા। તો પહેલે સુવા તો સંભવ કે નિકાલ बोल सकते हैं, उसको ही संभव से निपटारा बोला जाएगा। ओके ठीक। ये क्या कि ये तो जगत यानी इको है, तो वाव में जो बोलेगा वही वापस आएगा, तो उसको दो गाली देने का तो दो गाली देंगे, लेकिन मैं रजनी भी हूँ वो बिलीफ के साथ नहीं बोलेंगे, शुद्धात्मा में बैठ के फिर रजनी भी बोलेंगे और आप उसका देखने जानने वाला है। समझ में आया कि नहीं आया? उस हिसाब से वो गाली उसको दिक्कत नहीं करेगी और कर्म बंध नहीं पड़ेगा। कीर्ति बहन को क्वेश्चन है। हाँ बोलो कीर्ति बहन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आप अपने उदासीनता जी कहे छे ए अने
આપણે એમાં શું ફેર પડ્યો? તો ઉદાસીન આવે કે ઉદાસીન એ અભી અભી મેં જવાબ દિયા ને ઉસમે ઉદાસીનતા આ જાયેગી. ઉદાસીન તો બહુ બડા શબ્દ હૈ વિતરાગો કા. વો અપને અપને આરતી મે હૈ ને ઉદાસીન ભાવ લહે. હા હા કારણ મોક્ષ સેવે તમારો ઉદાસીન ભાવે. અભી જો મે અભી જો સલ્લાજી ને પ્રશ્ન કિયા ઓર મેને જીસ તરહ સે એ બતાયા કે પાણી આને સે પહેલે પાલ લગા દિયા તો પાણી કિતના દિક્કત કરેગા? નહીં કરેગા. સમજ મે? તો એ સાયન્સ આ ગયા તો એ ઉદાસીનતા હો ગઈ. યાને આપકો એ વ્યવહાર મે રાગ દ્વેષ નહીં હોગા. ઉદાસીન જલ્લે નાટકીય વ્યવહાર હો જાયેગા. ઓકે. તે ઉદાસ ભાવ સે કારણ મોક્ષ બનતા હૈ. સમજ મે? और कार्य कारण जो होगा वही कार्य व्यवस्थित में से होगा. यानी आपने आपका अवस्थित सही कर दिया. तो ये प्रश्नोत्तर के जरिए मैं आपका अवस्थित सही कर देता हूँ. मैंने समझ नहीं पड़ी है कारण मोक्ष नु थोड़ा समझाओ. कारण मोक्ष तो कहो तुम. आ आरती नी अंदर छे तुम्हारे उदासी ने वृत्ति भय कारण मोक्ष लहे. हाँ बात समझ ने? तो મેં અત્યારે સલ્લાજીએ મને જે પ્રશ્ન કર્યો તો એ એ ત્યાં શું કે છે કે દાદા મારા હૃદયમાં બેસી જાઓ, દાદા આ બધે ઠેકાણે મારા ફાઇલ ને બધો સંભાવ નિકાલ કરવો છે તો એના હૃદયમાં બેસી જાઓ. આ સમજાય કે નહીં? દાદા મારા હૃદયમાં બેસીને અમારી જોડે આવો, દાદા ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો મને શક્તિ આપો. તમારે વાત ને હવે બહાર તો પૂર્વે જે વ્યવહાર કરીને લાયા છે તો એની જોડે ઊંચા અવાજે બોલવાનું થશે, પ્રેમથી બોલવાનું થશે. પણ જે પ્રેમથી બોલવાનું થશે તો એનું રાગનું બંધ નહીં પડે. ઊંચા અવાજ એટલે દ્વેષનું થશે તો તમને દ્વેષ નહીં થાય તમારે. હવે આ તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે શું થયું કે ઉદાસીનતા થઈ ગઈ એટલે ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો. તો આ તમારું કારણ બરાબર થઈ ગયું એટલે એ કારણ બરાબર થઈ ગયું એટલે શું થઈ ગયું? આ આખી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થઈ ગઈ એટલે આ ઉદાસીનતા સાથે વ્યવહાર કરશો તમે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થઈ જાય એને સંભાવ નિકાલ કે છે. હિન્દી બોલો. હા, હિન્દી મેં કીર્તિજી કો સમજાતો તો થોડા હેવી પડ જાતા ઉસી સાથે ગુજરાતી સમાન હેબિચ્યુટેડ નહીં લગતે. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. એટલે ઉદાસીનતા એટલે અત્યારે આખો વિષય ક્લિયર થયો ને એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ સહી થઈ ગઈ. હા, આપકી અન્ડરસ્ટેન્ડિંગ સહી હોય જતી હે તો અભી વ્યવહાર એ ક્યાં ઉદાસીન અને નાટકીય વ્યવહાર હો ગયા. એ સબ કલાકાર ક્યાં કરતા હે? વો ઓરિજિનલ વ્યવહાર કરતા હે કે ઉદાસીન કે સાથ વ્યવહાર કરતે હે? ઉદાસીન. અન્ડરસ્ટેન્ડિંગ સહી હો ગઈ આપકી. સમજ મેને? તો એ સબ વ્યવહાર કરતે લેકિન ઉસમે ઉદાસીનતા હોતી. આપકા તન્માયકર પણ નહીં હોતા હે, જ્ઞે જ્ઞાતા કા સંબંધ હોતા હે, દ્રશ્ય દ્રષ્ટા કા સંબંધ હોતા હે. યાને જ્ઞેયાકાર નહીં હોતે, જ્ઞાનાકાર હો જાતા. આપકી આપકી અન્ડરસ્ટેન્ડિંગ સહી હો ગઈ તો વો પૂરે ઉસકા રૂટ કોઝ મે ગયે, ઉસકા કારણ કાર્ય મે ગયે, ઉસકા મારણ હે વારણ હે તારણ હે નિવારણ કર દિયા આપને. કે આપકે અન્ડરસ્ટેન્ડિંગ સહી હો ગઈ યાને વો જો જો જ્ઞેયાકાર હો જતે થે ઉસ ઉસ જગહ આપ જ્ઞાનાકાર હો ગયે. અબ વ્યવહાર તો રહેગા, અબ જ્ઞાનાકાર હો ગયે યાને બહાર ક્યાં આયેગા? ઉદાસીનતા આયેગી. હા, ઓર બહાર વાલે તો બહાર વાલે તો બોલેગા કે કીર્તિ બેન એ સંસાર મે ગુલ મિલ ગયે, એકાકાર હોય એવો સંસારી હે, સંયમી નહીં હે. લેકિન આપ આપ સહી માયને મેં સંયમી હે, બહાર વાલે કો સંસારી લગેગા. એ કલાકાર દેખો એ રોલ કરતા હે ને. હા, ઘર હે ઉસકા, ઉસકી ધર્મ પત્ની હે, ઉસકે માં બાપ હે, ઉસકે બચ્ચે હે, ગાડી હે, સબ હે. લેકિન સિનેમા મેં રોલ કરના હે તો વહાં ઉસકી પત્ની અલગ હે, વહાં ઉસકી મધર અલગ હે. તો દરઅસલ ઉસકી પત્ની હે, ઉસકી મધર કરતા ને કે
इन्वॉल्व बिना इन्वॉल्व होके वो रोल करता है. हाँ, नहीं कर. क्या बोलते कीर्ति बहन? नाटकीय हो जाए उसका व्यवहार. नाटकीय है ना, उदासीनता. उसको मालूम है कि सही मायने में मेरी धर्म पत्नी नहीं है, सही मायने में मदर नहीं है, सही मायने में बच्चे नहीं है. यानी आपकी अंडरस्टैंडिंग सही हो जाती है तो ये उदासीन हो जाता है. तो उदासीनता ये आपका बाह्य बताता है कि आप डेवलप हो गए. बराबर. तो बाहर का व्यवहार फिर वो ड्रामेटिकली यानी उदासीन वृत्ति भय कारण मोक्ष सेवे. अत्यारे तमारी पाए आ दृष्टि अलग सत्संग नु थाय छे एना आधारे तमारे अलग अलग व्यवहार में तमारी दृष्टि सम्यक थाय छे. जेटली सम्यक थी एटले आ बधो नाटकीय व्यवहार थयो एटले उदासीनता आखी खुली थई गई. એટલે ફાઇલો નો સંભાવ નિકાલ થાય છે. અહીંયા નવું કર્મ બંધ નથી પડતું પણ ફાઇલો નો સરસ રીતે નિકાલ થાય છે. જેટલી તમારી ઉદાસીનતા થઈ એટલો તમારો ફાઇલો નો સંભાવ સરસ રીતે નિકાલ થયો કહેવાય. ક્યાં બોલતે રજનીભાઈ? હા બરાબર છે. અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો પછી ફાઇલો નો નિકાલ થઈ જાય. કારણ કે હવે હંમેશા એવું થાય આપણે બે ત્રણ માણસો સાથે વાતચીત કરતા હોય ગમે તે બોલાય જાય. આપણે બધી વિધિ ને બધું કરીને સવારના તો પતાવી દઉં. આપણે કઈ બોલાય જાય એને કઈ ખરાબ લાગે એ બોલે તો આપણને ઇન્સ્ટન્ટલી કઈક રિએક્શન આવે. ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ આપણે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ આપણી પાકી થઈ જાય તો પછી સંભાવે નિકાલ થઈ જાય. હા ના, એટલે એમાં સંભાવે નિકાલ સમજવું પડશે રદ્દીભાઈ. સંભાવ નિકાલ એટલે પહેલા તમારી સમયે જે સંયોગ કે વ્યવહાર આવે છે ને એને તમે એઝ ઇટ ઇઝ જોઈ લીધો. એટલે જ્ઞાન ને જ્ઞાન કીધું અને અજ્ઞાન ને અજ્ઞાન કીધું. પણ જ્ઞાન ને જ્ઞાન કહેતા એના પ્રત્યે રાગ નથી થતો, અજ્ઞાન ને અજ્ઞાન કહેતા એના પર દ્વેષ નથી થતો. એટલે પહેલામાં પહેલા એ સંભાવે નિકાલ થયો. એ સંભાવે નિકાલ તમને બહારનો વ્યવહાર ને પરફેક્ટ કરાવડાવશે. એટલે ત્યાં ઉદાસીનતા સાથે વ્યવહાર કરશો. સમજાય કે ના સમજાય? અને બહુ સરસ રીતે કરશો. આ તમે કલાકાર વ્યવહાર કરે શું કરે છે? આ રીતે જ કરે છે ને. સિનેમા જોશો ત્યારે લાગે કે આની ઓરિજિનલ વાઇફ છે એવી રીતે વ્યવહાર કરે છે. સિનેમા જોશો ત્યારે તો કે ઓરિજિનલ આના મધર જેવો વ્યવહાર કરે છે. એની મધર પણ એવી રીતે કરે કે ભાઈ આ હું એની ઓરિજિનલ મધર છું. પણ ખરેખર એવું નથી હોતું. કેવું હોય છે? આ સમજાય કે ના સમજાય? એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ કરે છે. એટલે એટલો બધો એબ્સોલ્યુટ ડ્રામા કરી શકે છે. આ સમજાય? એવી રીતે આપણી અન્ડરસ્ટેન્ડિંગ જ બરાબર કરે છે. તમારી કેવું છે કે રાઈટ ને રાઈટ કીધું પણ રાગ ના થયો, દ્વેષ ને દ્વેષ કીધું પણ રોંગ ને રોંગ કીધું પણ દ્વેષ ના થયો. એટલે તમારો સંભાવ નિકાલ થઈ ગયો. એટલે પહેલામાં પહેલા તમારી સમજણ ને બરાબર કરવાની છે. એને ફાઇલ નો સંભાવ નિકાલ કહેવાય છે. અને સ્થૂળ જે ફાઇલ નો સંભાવ નિકાલ તો એ વ્યવસ્થિત કરવાનો છે, આપણે નથી કરવાનું. વાત સમજાય કે ના સમજાય? આપણે કરવા છે. ઘણી વખત શું થાય છે કે જયારે નિકાલ કરતા હોઈએ છે તો એ એક્ટિવિટીમાં આપણે એટલા બધા ઉત્પ્રોત થઈ જતા હોઈએ કે લાંબો વખત એમાં નિકાલ કરવાનો જ નથી. નિકાલ કરવાનો જ નથી. તમારી સમજણ જ બરાબર છે. અને જે તમારે ફાઇલો છે એ તો વ્યવસ્થિત નિકાલ કરાવડાવે છે. ઓકે, વ્યવસ્થિત કરાવે છે. હવે તમે નિકાલ કરવા જશો તો ક્યારે પણ ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય. તમારે નિકાલ કરવા જ નથી જવાનું, કશું જ નથી કરવા જવાનું. કોઈ પણ ભાગમાં તમારે જોવા જાણવાનો ભાગ જ છે. અને જોવા જાણવાનો ભાગ કાચો પડે છે પાછો મેં તો એ ત્યાં ઘડી તમારી સમજણ તમારે બરાબર કરવાનો ભાગ છે. બસ ફાઇલનો સંભાવ્ય નિકાલ આપણે નથી કરવાનો. તો વ્યવસ્થિત શક્તિ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે એ સંયોગ આપશે. વાત સમજાય કે ના સમજાય? અને એ સંયોગ આપશે તમારે. એટલે આ બાજુ તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે. એટલે એ સંયોગમાં તમને તરત જ જ્યાં રાગ થવાનો છે ત્યાં રાગ નહીં થાય, જ્યાં દ્વેષ થવાનો ત્યાં દ્વેષ નહીં થાય. પણ એ સંયોગને તમે જેમ છે તેમ જોવાનો ભાગ થશે તમારે. એટલે ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો. એ જયમેશાનંદજી, ઇસમેં સપોઝ દો બાત આદમી બાત કર રહે તો હમને કુછ બોલા અને ઉસને સામને સે બોલા કે આપકો તો કુછ માલુમ હી નહીં હૈ. આપને બતાયા તો અમને દેખા કે ભાઈ આ તો વ્યવસ્થિત આવેલું છે અને અમારું એકો બાકી છે તો સમજણ હો ગઈ. ઉસકો સમજણ બોલતે ના એવી રીતે નથી. એકચ્યુઅલી જયારે આ બધી વસ્તુ આપણે શબ્દો મૂકીએ છીએ, શબ્દો નથી મૂકવાનું છે.
ત્યારે આ થાય ને એટલે એક આખું એક તમને વિઝન આવે, કોઈ પણ માણસ કઈ બી વ્યવહાર કરે એટલે આમ તરત જ આખું દ્રશ્ય તમારી સામે આવે. વાત સમજાય કે ના સમજાય? એ દ્રશ્ય તમારે જે આ તમે જે કરો છો એ શબ્દ મૂકો છો. No, but I just in I was trying to explain in words. એટલે એટલે એટલા માટે હું દાખલો આપું છું ને કે ધારો કે બારી બંધ કરવી છે, ધારો કે મારે યુકે જવાનું છે, હવે અહીંયા 21 દિવસ નથી તો મારે બધું ઘર બરાબર વ્યવસ્થિત બંધ કરવાનું છે. હું બારી બંધ કરું છું, બારી બંધ ના થાય તો શું કરવાનું? બારી બંધ તો કરવી જ છે, કમ્પલસરી છે. તો શું જોર મારે કરવાનું બારીને? ના, હવે બારી બંધ ના થાય શું કરવાનું મારે? કીર્તિબેન, તેલ લગાવવાનું. પછીનો સ્ટેપ છે, પેલા એના કારણ માં જવાનું છે, કેમ બંધ નથી થતી. હવે કેમ બંધ નથી થતી એટલે શું થયું? જેવું કેમ બંધ નથી થતી એટલે જોવાની પ્રક્રિયા ચાલુ થશે. માટે બારી બંધ નથી થતી કે બારીના વચ્ચેનો જે બંધ થવાના ભાગમાં કઈક એવું વસ્તુ આવી ગઈ છે એના દર બંધ નથી થતી, કે ચોમાસું છે માટે એ લાકડું છે ને ભેજ લાગ્યો છે ફૂલી ગયું છે માટે નથી થતું. વાત સમજાય ને? પણ જેવી બારી બંધ નથી થતો જોર નથી કરવાનો, બંધ તો કરવાની જ છે કમ્પલસરી. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે જોર નથી કરવાનું. હા, વાત સમજાય ને? તો આ મનુષ્ય જોડે પણ મનુષ્ય બારી જ બારણા જેવું કેવું જ છે કે બીજું કઈ છે? એવું જ છે, એવું જ છે. વાત સમજાય ને? તો જોર કરવાનું છે આપણે એની જોડે? નહીં, એ કઈ થાય એટલે કઈક છે એટલે તરત એની ડિટેલમાં જશો એટલે જોવાનો ભાગ થશે, એ જાણવાનો ભાગ થશે, સમજવાનો ભાગ થશે, એટલે પછી આરામથી બારી બંધ થશે કે નહીં થાય? હા થશે. એવી રીતે મનુષ્ય જોડે પણ એવી રીતે ફાઇલો જોડે એવી રીતે નિકાલ થશે કે બીજી રીતે થશે? થઈ જાય એવી રીતે. તો ઓરિજિનલ ફાઇલનો સંભાવના નિકાલ કરવો એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર કરવી એ કે તમારા બહારના વ્યવહારને તમારા હાથમાં લઈને ફાઇલનો સંભાવના નિકાલ કરવાનો છે? સમજીને રૂટ કોઝ સુધીને સમજીને સમજવાનો છે. સમજવાનો કોઈ બી વ્યવહાર તમારા હાથમાં લઈને સંભાવના નિકાલ નથી કરવા જવાનું. નહીં, તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર કરવાનું. જેમ બારીની જોડે ડીલિંગ કરો છો એવી રીતે તમારા હસબન્ડ છે કે તમારા છોકરા છે કે છોકરાની વહુ છે, વાત સમજાય ને? ઓફિસમાં કામ કરતા તો એના જે કઈ પણ સાહેબો છે કે એની જોડે છે, કે તમારા મિત્રો છે કે એની જોડે સગાવાલા જોડે કરવાનો ભાગ છે. કે ના સમજાય? એ રીતે છે કે બીજું કઈ છે તમારે? એટલે તરત ત્યાં કઈ બી સેજ ઊંચા આવા છે કે ઉશ્કેરાતા તરત જ સમજવું પડે કે આ બફાર થયો. વાત સમજાય ને? એટલે તરત જ એ જોવાનો ભાગ થશે એટલે ત્યાં તરત જ એ જોવાનું થશે એટલે એ જોવાનો ભાગ જ તમને બતાવશે કે રજનીભાઈ તમારી આવી ભૂલ છે માટે આમ થયું, એટલે તરત જ તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થઈ ગઈ. એ બરાબર થઈ ગઈ, વાત સમજાય કે ના સમજાય? તો ભલે બહારનો ભાગ બરાબર નથી થતો પણ તમારો દરસલ સંભાવ નિકાલ થઈ ગયો. તો સંભાવ નિકાલ બોલતા હોય ઉસકો, એટલે સંભાવ નિકાલ એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ને બરાબર કરવાની છે. અને મારે ને રજનીભાઈ જોડે સંભાવ નિકાલ કરવાનો છે, વ્યવસ્થિત કરાવશે, મારે નથી કરવાનો. વ્યવસ્થિત તો મારું અવસ્થિત પ્રમાણે થશે કે બીજું થશે? પ્રમાણે મારે રજનીભાઈ નો ને મારો વ્યવહાર ને બરાબર કરવાનો, તો મારું અવસ્થિત બરાબર કરું તો જ મારો રજનીભાઈ નો વ્યવહાર બરાબર થશે ને? પણ હું અવસ્થિત તો અવળું જ રાખું છું અને પછી સ્થૂળમાં રજનીભાઈ નો મારો વ્યવહાર સુધારવા જતો કેમનો સુધારશે? સમજાય કે ના સમજાય? એટલે દરસલ વ્યવસ્થિત સરસ દરસલ સંભાવ નિકાલ શું થયો? કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર કરવાની છે. એટલે જ કીધું કે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. અને એટલે જ કીધું છે ને કે સમજણ ભૂલ વિના ની થશે તેથી તારો મોક્ષ થશે. હવે સમજ હંમેશા સમાવી દેશે અને સમજણ ભૂલ વિના ની થશે તેથી તારો મોક્ષ થશે. તો આ બે વાક્ય શું બતાવે છે? વ્યવસ્થિત ને સ્પર્શ કરવાનું કે છે કે અવસ્થિત બરાબર કરવાનું કે છે? વ્યવસ્થિત ને અવસ્થિત બરાબર કરવાનું કે છે? વાત સમજાય કે ના સમજાય? અવસ્થિત એટલે તમારું વર્તમાન જ્ઞાન, અને તમારું વર્તમાન જ્ઞાન છે તે ભૂતકાળનું જ્ઞાન તમારું આવે પણ તમારું વર્તમાન જ્ઞાન બરાબર થઈ ગયું એટલે પછી એ સંભાવના નિકાલ થશે.
એટલે સમજ હંમેશા સમાવી દેશે. સમજણ ભૂલ વિના સમજણ ભૂલ વિના થશે તારો મોક્ષ. એટલે અવસ્થિત બરાબર કરવાનો, કે વ્યવસ્થિત બરાબર કરવાનો. વ્યવસ્થિત આપણા હાથમાં છે જ નહીં, કે છે નથી. જે આપણા હાથમાં નથી એ સંભાવ નિકાલ કરવો નથી, એ તો વ્યવસ્થિત કરાવે છે. પણ જયારે વ્યવસ્થિત સંભાવ નિકાલ કરવા આવે છે ત્યારે તમારું અવસ્થિત બરાબર નથી, માટે પેલું સ્થૂળ ભાગ બરાબર નથી થતો. શું કહો સંજીવભાઈ? હા બોલો. બરાબર છે, સારું સમજાયું. અવસ્થિત કરવાનું પછી વ્યવસ્થિત એની મેરે ભાગે પડી જાય. વ્યવસ્થિત તો નિદ્રા જ કરવા માટે આવ્યું છે, પણ એ નિદ્રામાં તમારું અવસ્થિત બરાબર નથી. ઓરિજિનલ સંભાવ નિકાલ એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જ બરાબર. અવસ્થિત કા છે? અવસ્થિત ખાલી સમજણથી જ થાય કે બીજો કોઈ? હા, પ્રશ્નોત્તરીથી જ થાય તમારે. પ્રશ્નોત્તરીથી જ થાય તમારે. અવસ્થિત તમારે એ ડિબેટ કરો. ડિબેટમાં કેવું છે કે ઘણા બધા ભાગમાં તમારી સૂઝ હોય, કરેક્ટ, અને ઘણા બધા ભાગમાં મારી સૂઝ અને સમજ કરેક્ટ હોય. એ બેનું ડિબેટ થાય એટલે એમાં જે રોંગ ભાગ છે એ પ્લસ માઇનસ થઈ જાય, એક યુનિક આન્સર નીકળે તમારે. બરાબર, વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં પરફેક્ટ થઈ ગયું, એટલે તમારું અવસ્થિત બરાબર થઈ ગયું. તો અવસ્થિત બરાબર થઈ ગયું એટલે વ્યવસ્થિત તો બધી નિદ્રા કરાવે છે, પણ જયારે નિદ્રા થતા પાસે તમારું અવસ્થિત પાસે આવે છે ત્યારે તમારું અવસ્થિત બરાબર નથી, તમારી અન્ડરસ્ટેન્ડિંગ બરાબર નથી, એટલે પછી ત્યાં આગળ સ્થૂળ ભાગમાં સંભાવ નિકાલ નથી થતો. સંજીવભાઈ, એટલે મેં કીધું ને પાણી આવતા પહેલા પાળ બાંધો, એટલે શું થયું? અવસ્થિત બરાબર કર્યું કે બીજું કર્યું તમારે? અવસ્થિત બરાબર. હવે પાણી આવતા પહેલા પાળ બાંધ્યું તો હવે પાણી તમને કેટલું હેરાન કરશે? રજનીભાઈ ને બરાબર ઓળખી લો, એટલે એ પાણી આવતા પેલા અને રજનીભાઈ ના એની જોડે સંકળાયેલા વ્યવહાર આવતા પેલા જ્ઞાનમાં આવી ગયા તમારે. અવસ્થિત બરાબર કરી દીધું તો હવે વ્યવસ્થિત માં ગમે તેટલા તોફાન આવશે કેટલું તમને ડિસ્ટર્બ કરશે? ના કરે. કીર્તિબેન, વાત સમજાય કે ના સમજાય? હા, સરસ સમજાય. સરસ સમજાય, બહુ સિમ્પલ છે. સલ્લાબેન, વાત સમજાય કે ના સમજાય? થોડું ક્લિયર થયું કે આ પહેલા શું થતું હતું કે કરવા જતા હતા, કરવાનું છે. એ તો આજે સલ્લાબેન નો છે કે જે બી ફાઇલો છે એ વ્યવસ્થિત ના તાવામાં જતી રહી છે, તમારા હાથમાં નથી, ભગવાનના હાથમાં પણ નથી, દાદા ભગવાનના હાથમાં પણ નથી, કોઈના હાથમાં નથી. પણ તમારા હાથમાં શું છે? તમારા હાથમાં અવસ્થિત છે, એ તમારી સત્તામાં છે. અને વ્યવસ્થિત તો નિદ્રા કરવા માટે ઉભું જ છે. વાત સમજાય કે ના? એને બીજી રીતે આપણે લીધા કે મારે આ યુએસએ નો વિઝા લેવાનો હોય તો મેં એપ્લિકેશન કરે તો મને એપોઇન્ટમેન્ટ આપે કે ના આપે? આપે. વાત સમજાય ને? હવે અપોઇન્ટમેન્ટ આપે ને એ મને મેઇલ દ્વારા મોકલે કે બીજું, અને મેં મેઇલ ખોલું જ નહીં તમારે જે તારીખનો આપે ત્યાં સુધી મેઇલ જ ના ખોલું. તો મારી ભૂલ છે કે યુએસએ એમ્બેસી વાળાની ભૂલ છે? તમારી ભૂલ. આ સમજાય કે ના સમજાય? એટલે આટલું જ મારે એ કરવાનું છે, આ કરી દો એટલે તરત જ એને ફેસ કરી દો એટલે નિકાલ આવી જાય તમારે બધી વસ્તુ. એટલે વ્યવસ્થિત તો તમને હેલ્પફુલ જ છે, પણ એ સંભાવ નિકાલમાં તમારી જે અવસ્થિત એટલે તમારી સમજણ બરાબર નથી થઈ. વાત સમજાય ને? એટલે એ સમજણ જેવી છે એના આધારે એ વ્યવસ્થિત સ્પર્શે છે, એટલે એના આધારે તમને ગુંચાઈ જાવ છો તમારે. તો આ સત્સંગ દ્વારા તમારી સમજણ બરાબર થાય એટલે તમારું અવસ્થિત બરાબર થાય છે. જેટલું તમારું અવસ્થિત બરાબર થયું એટલે ઓરિજિનલ સંભાવ નિકાલ તમારી જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એને સંભાવ નિકાલ કહેવાય. સમજણ ભૂલ વિના થઈ એટલે વર્તમાનમાં આયા, અને પેલો ભૂતકાળનો વ્યવહાર તમારે આવે છે એ વર્તમાનને સ્પર્શે છે એટલે તરત ત્યાં પેલું જ્ઞાન હાજર થાય છે અને નિકાલ થઈ જાય છે. એટલે કોઈ ભી સંજોગના કરતા ભોગતા બનતા નથી. પણ એમાં ઘણી વખત તન્માયકાર થતા હોય એવું લાગે છે, પણ એવું થતું નથી. કશું તન્માયકાર નથી થતા. આ વાક્ય ક્યાંથી લઈ આવો છો કીર્તિબેન? તન્માયકાર થઈ જાવ છો એવું વાક્ય ક્યાંથી લઈ આવો છો? હું તમને એક સિમ્પલ દાખલો આપું. કુરુક્ષેત્રમાં અર્જુન ને કૃષ્ણ નો આખો સંવાદ તમે
સામાન્ય ખ્યાલ છે કે નથી ખ્યાલ કીર્તિબેન? હા થોડો ખબર છે, થોડું. તો અર્જુને કૃષ્ણ ભગવાનને બધું પૂછીને હથિયાર એટલા મૂકી દીધા હતા? શું કહો છો કીર્તિબેન? કૃષ્ણ ભગવાનને પૂછીને હથિયાર એટલા મૂકી દીધા? ના, પૂછ્યું અને પછી પોતાનું એ પણ તે વખતનું સમજીને કર્યું. ના, પૂછ્યા વિના મૂકી દીધા હતા. અને આ પોતાના પ્રમાણે ચાલ્યું, આ સ્વચ્છંદ કહેવાય. પૂછ્યા વિના એને હથિયાર એઠા મૂકી દીધા. લા પૂછ્યા વિના. ઓકે, સમજાય કે ના સમજાય? એટલે પોતે જ્ઞાની થઈને ફરે છે. છે અહંકાર છે પણ જ્ઞાની થઈને ફરે છે. અને પછી પ્રશ્ન કરે છે, અમારા સગા વાલા ને અમારા ગુરુજી ને અમારા ભીષ્મ પિતા છે તમારે આ ને તે જે બી હોય બધા, અને એને મારે મારવાનું એમ કરીને હથિયાર એઠા મૂકી દે છે. જવાબ કૃષ્ણ ભગવાન આપશે કેટલો એને સમજાશે? ના સમજાય. એટલે પ્રશ્ન કરે છે, હવે પ્રશ્ન ગંભીર કરે છે અને જવાબ પણ કૃષ્ણ ભગવાન બહુ સરસ રીતે ગંભીરતાથી આપે છે, પણ એને માન્ય જ નથી થતો. એટલે એ પ્રશ્ન માંથી પાછો પ્રશ્ન થાય છે, પછી એ પ્રશ્ન માંથી પ્રશ્ન થાય, એમ કરતા કરતા 18 અધ્યાય બહાર નીકળે છે. વાત સમજાય કે ના સમજાય? અને નીકળે છે તેમ છતાં એ છેલ્લે શું કહે છે કે હું આટલા પ્રશ્ન કરું તે મને ખુલાસા આપે છે, હું તો એનાથી પણ મૂંઝાઈ ગયો. પેલા તો આટલો મૂંઝાયેલો નતો, પણ અત્યારે તો ઓર મૂંઝાઈ ગયો, એવો મૂંઝાઈ ગયો કે મારી બુદ્ધિ બ્લન્ટ થઈ ગઈ, એટલે બેર મારી ગઈ. એટલે એને અનાયાસે એની બુદ્ધિનો હાર સ્વીકાર કરે છે. બધું જ એને એઝ ઇટ ઇઝ દેખાય છે. કોણ તારો કાકો મામો છે, આ છે તે છે, ગુરુ છે ફલાણું છે ઢીકણું છે, બધું જ દેખાય છે કે કોઈ કશું કોઈનું કાકો નથી, મામો નથી, ગુરુ નથી, કશું. બધા પોતાના કર્મ થી બધા ભેગા થયા છે, કર્મ થી છૂટા પડે છે, બધું એઝ ઇટ ઇઝ એને દેખાઈ ગઈ બધી વસ્તુ. હવે એઝ ઇટ ઇઝ દેખાય પછી પછી કૃષ્ણ ભગવાન ને બોલવું નથી પડ્યું. પછી તરત જ કૃષ્ણ ભગવાન આપણે અર્જુન બોલી ઉઠીએ તમારે તો કે નષ્ટો મો સ્મૃતિ લબ્ધા, તમે જે મને દિવ્ય દ્રષ્ટિ આપી એના આધારે મને એઝ ઇટ ઇઝ દેખાયું, સમજાયું, એટલે મારો મોહ નાશ પામ્યો. મારો મોહ નાશ પામ્યો એનાથી મને શું પ્રાપ્ત થયો કે જે મારી સ્મૃતિ વિસ્મૃત થઈ ગઈ હતી એ મને સ્મૃતિમાં આવી. એ સમજાયું મને, દેખાયું તમારે. માટે કરીશીએ વચનમ તવા, એટલે કે હું તમને હવે સમર્પણ થયું, તમે જે કહેશો એ કરવા તૈયાર છું. આ સમજાય કે ના સમજાય? આટલી મોટી વસ્તુ થઈ તમારે. હવે આ અહીંયા આ ડિબેટ થયું. હવે જો આ ડિબેટ ના થયું તો શું થાત? પ્રશ્નોત્તરી ના થાય તો શું થાત? તમે વિચાર કરો, એમને યુદ્ધ કરો એવું નથી કીધું, ના કરો એવું નથી કીધું. મન વચન કાયની ટેવો ને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વસ્વભાવ નથી. મન વચન કાય બધું આવું આની વૃદ્ધિ ને બધું આ બધું કરશે જ, રાગ અને દ્વેષ જ કરશે તમારે. એટલે મન વચન કાની ટેવો ને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વસ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પણ પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાંથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, ગુણે કરી બંને સર્વતા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. એટલે હવે યુદ્ધ કરે છે એટલે તન્માયકાર થયો કે બીજું થયું? તન્માયકાર થયો. એ તીર છોડે છે તો માણસ બધા જીવતા છે કે મરી જાય છે? હવે મને નહીં પણ કોઈએ જોયેલું અને કે 166 કરોડ જીવો મરી ગયેલા છે, મનુષ્ય મરી ગયેલા છે આ મહાભારત ની અંદર. 166 કરોડ મહાભારતમાં 166 કરોડ મારી નાખ્યા કે ના મારી નાખ્યા, તેમ છતાં 5 પાંડવો મોક્ષે ગયા છે. બોલો ક્યાં તન્માયકાર ને આ બધે વાક્ય કેમ બોલો છો એ સમજાતું નથી. તમે તન્માયકાર પણ તમને દેખાય છે કરતા નથી. પેલા દેખાતું નતું, સમજાતું નતું, પકડાતું નતું તમારે. તમે આત્મા થયા એના આધારે તમને દેખાય છે, એ દેખાય છે એની જગ્યાએ તમને થાય કે હું તન્માયકાર થઈ જઉં છું.
હવે 166 કરોડ ને મારી નાખ્યા છે, તો મારી નાખે તો એમને કઈ આપેલું સિનેમામાં બતાવજે એવું છે કે દરસલ યુદ્ધ થયું છે, વાત સમજાય કે ના સમજાય? તેમ છતાંય એ પાંચ પાંડવો મોક્ષે ગયા. હવે હવે આ કૃષ્ણ ભગવાને અર્જુનને ટેમ્પરરી દિવ્ય ચક્ષુ આપ્યા હતા, પછી પાછા લઈ લીધા હતા, અને તમને કાયમી દિવ્ય ચક્ષુ આપ્યા છે, તો આ તન્માયકર શબ્દ ક્યાંથી લઈ આવ્યા કીર્તિબેન? શું કહો છો રજનીભાઈ? હા, અમે જમેશાજી એવું થાય કે આપણે પોતાની જાતે આપણી પ્રકૃતિ ને ડાયસેક્ટ બાયસેક્ટ કરવા બેસીએ ને, એટલે આ બધા પછી નીકળે કે આમ છે આમ છે આમ છે. તમને દેખાય છે, તમે તન્માયકાર નથી, તન્માયકાર થાય છે, દેખાય છે, તમે બે જુદા પડ્યા. સ્વપન પ્રકાશક પણ એના આધારે તમને દેખાય છે, પોતે પોતાને જોઈ શકે ને પર ને જોઈ શકે છે. તમે આ એનાલિસિસ ને આપણને એમ કે આપણે છે પણ દેખાય છે, એકચ્યુઅલી દેખાય છે, તમે તન્માયકાર નથી. ના ના, બરાબર છે. મનુષ્ય મરી ગયેલા છે, વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે કેટલું મોટું યુદ્ધ થયું હશે. આ વિશ્વયુદ્ધ કે છે એમાં તો આટલા મરતા નથી, એટલે કેટલું બધું એને એટેચમેન્ટ હશે ને. તેમ છતાં ખાલી આત્માના પક્ષે એટલે કૃષ્ણના પક્ષે પાંચ પાંડવો હતા, એટલે પાર ઉતરી ગયા. તો તમે તો ખરેખર શુદ્ધાત્મા છો કે ટેમ્પરરી શુદ્ધાત્મા છો? પરમેનન્ટ કાયમના. બાય રિલેટિવ વિપણથી રજનીભાઈ છો કે રિયલ વિપણથી રજનીભાઈ છો? રિલેટિવ. પતી ગયું, આ તો કાયમનો દિવ્ય ચક્ષુ તમારી જોડે છે, એટલે તમને તન્માયકાર થાવ છો, દેખો છો, તમે તન્માયકાર નથી. સ્વપર પ્રકાશક પણ બતાવે છે તમને, પર પ્રકાશક પણ તમે બંધાયેલા છો ને છૂટેલા છો, ને છૂટાયેલા છો બંધાયેલા, બે દેખાય તમને. કયા આધારે તમે બંધાયેલા છો ને કયા આધારે બંધાયેલા નથી, એ રીતે જોવાનો ભાગ છે. એને બીજી રીતે લઈએ. હા બોલો. આપણે આ સંદર્ભમાં આપણે એમ કહીએ કે આપણે મીણબત્તી ને જેમ જીવન વ્યતીત કરવાનું છે, યુ નો લાઈટ અને લાઈટ આપણે મૂળ સ્વભાવ પ્રકૃતિ બારી નાખવાની છે અને જ્યોતિ આપણી પ્રગટતી રહે, એટલે એમાં તમારું છૂટી જાય. ના, આ આપણા સહ્ય ના બેસી શકે, એ ક્રમિક માર્ગ નો આ દાખલો છે. આપણે એવી રીતે નથી કરવાનું, આપણે તો આપણી સમજણ ભૂલ વિના નહીં કરવાની છે. મીણબત્તી ના જેમ પ્રકૃતિ ને બાળી નાખવાનું એ બધું એક ક્રમિક માર્ગ નો શબ્દ છે તમારે. ઓકે, આપણે તો વિલય કરવાનો છે, પણ વિલય ક્યારે થાય? તો કે જ્ઞાનને જ્ઞાનમાં બેસાડે અને અજ્ઞાનને અજ્ઞાનમાં બેસાડે. જ્યારે જ્ઞાનને જ્ઞાનમાં બેસાડે ત્યારે રાગ ના થાય, અને અજ્ઞાનને અજ્ઞાનમાં બેસાડે ત્યારે દ્વેષ ના થાય, ત્યારે વિલય થાય. બરાબર, વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા મીણબત્તીને જેમ પ્રકૃતિને બાળવાની નથી. બરાબર બરાબર, ઓકે. સાયન્ટિફિકલી છૂટી પાડવાની છે તમારે. સમજી ગયા. જ્ઞેય જ્ઞાતા નો સંબંધ તમે બાળી નાખો તો જ્ઞેય જ્ઞાતા નો સંબંધ ખુલ્લો નહીં થાય. આ સમજાય કે ના સમજાય? અને આ જ્ઞેય જ્ઞાતા નો દ્રશ્ય દ્રષ્ટા નો તો જ કેવળ જ્ઞાન થશે. પ્રકૃતિ ને મીણબત્તી ના જેમ બાળી નાખશો તો કેવળ જ્ઞાન નહીં ખુલ્લું થાય તમારે. હા, ઊંચું પદ મળશે, લાખો કરોડો લોકો તમારી ભજના કરશે, પૂજશે, ના પણ એ તમે નથી. બરાબર, ફરજ છે. શું કહો છો સંજીવભાઈ? એટલે જે 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 વસ્તુ જ્ઞાન ને જ્ઞાનમાં બેસાડવાની છે, અજ્ઞાન ને અજ્ઞાનમાં બેસાડવાની છે, અને આપણે નીકળી જવાનું છે. હા, એટલે જ્ઞાન ને જ્ઞાનમાં બેસાડો અને અજ્ઞાન ને અજ્ઞાનમાં બેસાડો. પણ જ્ઞાન ને જ્ઞાનમાં બેસાડ્યો એમાં તમને રાગ ના થાય, અને અજ્ઞાન ને અજ્ઞાનમાં બેસાડો દ્વેષ ના થાય, એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો. બરાબર, હા સમજાય ને? એટલે કેવું છે કે તમે દરિયામાં જાઓ છો તો દરિયો તો તમને ભરખી જ જશે. બરાબર, તમને તમારો પરિચય છે ને તમારા પરિચય ના આધારે દરિયાનો પરિચય છે, તેમ છતાં તમે દરિયામાં તરી શકશો, દરિયો તમને ડૂબાડશે નહીં. બરાબર, વાત સમજાય ને? એનું અસ્તિત્વ સ્વીકારો છો, તમારું પણ અસ્તિત્વ સ્વીકારો છો, એનું વસ્તુત્વ સ્વીકારો છો, તમારું પણ વસ્તુત્વ સ્વીકારો છો.
વાસ્તવ ને ને તમારું પૂર્ણત્વ સ્વીકારે છે એનું પૂર્ણત્વ સ્વીકારે બસ પતી ગયું બસ એટલે બધા છૂટા પાડી નીકળી જવાનું છે હા એટલે એટલે સમજણ ભૂલ વિનાની કરવાની છે બરાબર તમારે કેવું છે ઘણી વાર સંજીવભાઈ તમારી પાસે તાળું છે પણ ચાવી નથી એટલે તાળું એટલે કામમાં નથી આવતું અને કેવું છે કે તમારી પાસે ચાવી છે પણ તાળું નથી એટલે ખાલી એટલો જ મેળો કરવાનો છે બીજું કઈ કરવાનું છે કે કોઈને બાળવાનું છે કે કરવાનું છે બધી વસ્તુ છે જે તાળાની જે ચાવી લાગે એ લગાડવાની છે જે ચાવી નું જે તાળું લાગે એ લગાડવાનું છે બીજું કઈ કરવાનું છે તમારા સત્સંગમાં તો સમજણ જ ભૂલ વિના નહીં કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે બસ એટલું જ કરવાનું તો સમજણ ભૂલ વિના ની થઈ એના આધારે કોઈ પ્રકૃતિ બનશે ખરી ના તો સમજણ ભૂલ વિના ની થઈ તો પ્રકૃતિને બાળવાની આવશે ખરી ના ના આવે સમજણ ભૂલ વાળી છે માટે પ્રકૃતિ બને છે બરાબર બરાબર વાત સમજાય ને ક્રમિકમાં આ બધી વસ્તુ હોય રાઈટ 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 આ તો અક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન આખી જુદી વસ્તુ બની જાય છે બરાબર વિજ્ઞાન શબ્દ આવે એટલે આ બધા શબ્દો કે આ બધું ચાલે નહીં તમારે નો ડાઉટ આપણે આ રીતે ટેવાયેલા છીએ અને વર્ષોથી અને અનંત અવતારથી ક્રમિકનું કરીને આવે છે એટલે આવશે એનો વાંધો નથી પણ ખાલી અક્રમ વિજ્ઞાન બોલશો તો ખબર પડી જાય કે ના આ અહીંયા લાગુ પડે નહીં આપણને બરાબર એક ક્વેશ્ચન છે હા બોલો પેલા પદમાં ગાય છે ને કે વિતરાગ ભાવે કાળ જ્યાં વર્તે છે એનો મીનિંગ સંજીવભાઈ કે પ્રકૃતિને બાળવે તો દ્વેષ થયો તમારે વાત સમજાય ને અહંકાર ને મારવું એટલે હિંસા થઈ આ બધા શબ્દો ભાવ વાળા જ છે તમારે બહારના લોકો તમને કહેશે કે ભાઈ અમારા વાઈફ છે વાત સમજાય ને અમારા મધર છે અમારા ભાભી છે અમારા દેરાણી છે જેઠાણી છે તો તમે સિમંદર સ્વામી થઈ ગયા મહાવીર સ્વામી થઈ ગયા દાદા ભગવાન થઈ ગયા તમે આટલી સમજણ એ થઈ તમારે તો હવે એક દાખલો આપ્યો પણ તમને આ એક દાખલામાં લાગે કે હાલુ આટલો મોટો ભાર શેનો છે કે ભૂલવારી સમજણને સમજણ માનીએ છીએ મારી પાસે ચાવી છે પણ તાળું નથી મારી પાસે તાળું છે પણ ચાવી નથી એ પ્રશ્નોત્તરી દ્વારા તમને તાળું હશે તો એની ચાવી મળી જશે ચાવી હશે તો એનું તાળું મળી જશે એટલું જ કરવાનું છે કે પ્રકૃતિને બાળવાની છે ને કે બીજી વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવાનું છે નથી કરવાનું આવાજ બરાબર નહીં આતા આવાજ કટતા હૈ વિનોદજી આપકા આવાજ કટતા હૈ ફટતા હૈ ક્વેશ્ચન વિતરાગતા કીર્તિબેન સમજાઈ ગઈ કે ના સમજાઈ ગઈ સમજાઈ બહુ જ આ આખી વસ્તુ જુદી છે કીર્તિબેન નો ડાઉટ આપણે ક્રમિક થી આવેલા છે અને હજી આજે પણ આપણે કુટુંબ પરિવારમાં કે સમાજમાં આપણે એમાં જઈએ છે બધી વસ્તુ છે પણ આ તો અક્રમ વિજ્ઞાન મળ્યું અને બહુ જ પુણ્ય હોય તો આવું વિજ્ઞાન મળે હા સમજ બહુ જ મોટી પુણ્ય તો આ વિજ્ઞાન મળે ને એટલું વિજ્ઞાન નથી તમને મહાત્માઓ મળ્યા જેવો સંઘ મળ્યો છે એવા આપ્તપુત્રો મળ્યા છે અને બધાને એવું છે કે કેમ કરીને મારે અક્રમ વિજ્ઞાન સમજી લેવું છે કેમ કરીને મારે દાદાને સમજી લેવું છે ને બસ તમે ડિબેટ કરો પ્રશ્ન કરો ને અને તમે કોઈ બી પ્રોબ્લેમ આવે તમારી રીતે સોલ્વ કરવા જાવ છો અને સોલ્વ નથી થતું એ કરજો તો બહુ જ મજા આવશે તમને બહુ જ મજા આવશે તમને ભગવાન મહાવીર કે કૃષ્ણ કે રામ મળ્યા આવે જે ખુલાસો આપે ને
એવો તમને અનુભવ થશે કીર્તિબેન. એટલે તમને વસવસો નહીં રહે કે મને ભગવાન ના મળ્યા, મને રામ ના મળ્યા, મને કૃષ્ણ ના મળ્યા, મને મહાવીર ના મળ્યા, મને દાદા ભગવાન ના મળ્યા, એવો વસવસો નહીં રહે. પણ દરસલ તમારો પ્રશ્ન છે અને તમારે તો સોલ્વ કરવા જાઓ છો અને સોલ્વ નથી થતો, અને પ્રશ્ન પૂછતો તો જે જવાબ આવશે તમને પોતાને રિયલાઈઝ થશે કે મને દાદા ભગવાન મળી ગયા. તમને પોતાને થશે કે મને રામ મળ્યા ને રામે જવાબ આપ્યો, કૃષ્ણ મળ્યા ને કૃષ્ણે જવાબ આપ્યો, મહાવીર મળ્યા ને મહાવીરે મને જવાબ આપ્યો, અને એટલે સુધી થશે કે મને સિમંદર સ્વામી મળી ગયા ને સિમંદર સ્વામીએ મને જવાબ આપ્યો. આપણે આપણી રીતે પ્રશ્ન સોલ્વ કરતા નથી, વાત સમજાય ને? એટલે જયારે ડિબેટ કરવાનું હોય ત્યારે યથાર્થ જવાબ આપણે આપી નથી શકતા, એટલે પછી એ વિષય બહુ ભારે પડી જાય. એવું થાય છે ને કે અમુક ક્વેશ્ચનો ઘણાને નથી થતા, એક એક કેમ એવું હશે? આપ ખ્યાલ ના હોય કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ સ્ટક થયું ગયો છે, મારે વાત ડિસ્કસ કરવું જોઈએ, એવું ઘણાને નથી. દીપેશ છે, દીપેશ ક્વેશ્ચન કોઈ ના પૂછે, દીપેશ એટલે એમ એને વિચાર જ કરતો હોય કે ભાઈ શું ને શું. દીપેનભાઈ પૂછને ભાઈ, તું ના તો તારે જો નથી પૂછતો એટલે સમાધાન, તો હું તને પ્રશ્ન પૂછું છું. છૂટું છે આપડે, એટલે દીપેન નામ છે ને? હા દીપેન. હા, તને સુખ દુઃખ નથી જોતું, કેમ નથી જોતું દીપેશ? તને સુખ દુઃખ કેમ નથી જોતું? ઘણી વાર જે સુખ સુખ જે ત્યારે બી આપણને અંદર બધા અલગ વિચારો બધા થાય ને બધા ભાવ ખરા ખોરા ખોટા આવે, એ તમે આપણા પાસે સામાન્ય દુઃખ થાય, સામાન્ય દુઃખ થાય બી આપણને નહીં ગમે. દીપેશભાઈ આ વાત બરાબર છે, પણ આ અત્યારે તમે જે રીતે બોલો છો એમાં જે આન્સર બરાબર નથી આપતા. એકચ્યુઅલી સુખ દુઃખ એ શું છે તમને ખબર છે? એને આપણે કોઈ બીજા દાખલાથી સમજો, જેમ ભરતી ઓત થાય છે ને, તે ભરતી ઓત ખરેખર તમને નુકસાન કરે છે કે દરિયાને શુદ્ધ કરે છે? તમારા અવાજ કપાઈ જાય છે. ભરતી ઓત એ થાય છે એ તમારે નુકસાન કરે છે કે દરિયાને શુદ્ધ કરે છે? શુદ્ધ કરે છે. તો આ સુખ દુઃખ એ ભરતી ઓત છે, બરાબર? વાત સમજાય કે ના સમજાય? એ ભરતી ઓટ આ દીપેશ ને શુદ્ધ કરે છે. વાત સમજાય કે ના સમજાય? જાતે તમે શુદ્ધ નહીં થઈ શકો. હવે આટલું તમે સમજી ગયા તો આ સુખ દુઃખ હેલ્પિંગ છે કે નુકસાન કરતા છે? હવે હેલ્પિંગ છે તો સુખ દુઃખ માટે તમને હવે રાગ દ્વેષ થશે કે જ્ઞેય જ્ઞાતા નો સંબંધ ચાલુ થઈ ગયો? સુખ દુઃખ એ ભરતી ઓટ છે મનુષ્ય માટે, દરિયા માટે ભરતી ઓટ છે, એના આધારે દરિયો શુદ્ધ થાય છે. અને દીપન ને શુદ્ધ થવું છે, દીપેન ને આત્મામાં આવું છે, તો સુખ દુઃખ હશે તો જ આત્મામાં આવી શકશે. ખાલી સુખ હશે તો આત્મામાં નહીં આવે, ખાલી દુઃખ હશે તો આત્મામાં નહીં આવે, શુદ્ધ નહીં થઈ શકે. હવે આવું તો આપણને ખબર જ નથી. શું કહે છે દીપેશ? સંજીવભાઈ શું આપણે કથા પ્રવચન કે સુખ દુઃખ નથી જોતું તમારે, જ્યાં સુધી આત્મા પ્રાપ્ત નથી તો આ સુખ દુઃખ તમને ચોખ્ખા કરે છે. વાત સમજાય કે ના સમજાય? એ શુદ્ધ કરે છે તમારે. એટલે સુખ દુઃખ એ નુકસાન કરતા નથી, હેલ્પિંગ છે. પણ સામાન્ય રીતે હવે હવે પ્રોબ્લેમ શું છે દીપેશ, ક્યાં તો આપણે સુખ માંગીએ છીએ ક્યાં તો દુઃખ માંગીએ છીએ, તો એ ખોટી વસ્તુ છે. વાત સમજાય છે? પણ તમને આ દાદાની દ્રષ્ટિ મળી છે તો સુખ દુઃખ હેલ્પિંગ છે. અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જા ને બ્લડમાંથી ચોખ્ખાઈ કરી આપે આ સુખ દુઃખ તમને. જગત માં રાય માત્ર તમને રાગ દ્વેષ ના થાય સુખ દુઃખ સમજાશે તો.
આ ડોક્ટરો તો બધું બાયપાસ કરે છે કે બીજું કરે છે ને, એ તો અમુક રીતે તમને ચોખ્ખું કરે છે, એને જેટલું સમજાયું છે કે એ થઈ છે બધી વસ્તુ છે. અને આ તો કુદરતી છે સુખ દુઃખ, કે કોઈ સ્વતંત્ર કોઈ કોઈ કોઈને સુખ દુઃખ આપે છે? સુખ દુઃખ તમને શુદ્ધ કરે છે. હવે શુદ્ધ થયા એટલે કેટલું મોટું તમારું ડેવલપમેન્ટ થયું. એટલે ખાલી એટલું જ સમજવાનું કે સુખ દુઃખ મને હેલ્પિંગ છે, કામ થઈ ગયું તમારું. શું કહો છો રજનીભાઈ? હા બરાબર છે. આપણે જમેશાનજી, આપણે વિનોદભાઈ નો ક્વેશ્ચન આવ્યો છે, એ કહે છે કે દાદા ભગવાને કહ્યું કે તમે મારી આજ્ઞા 70% પાડશો તો આઈ વિલ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર યુ. હવે 70% નો મિનિંગ શું થાય? જો દિવસના હું એક જ વાર નક્કી કરું કે મારે આપણે વિધિ કરીએ પ્રમાણે કે સંભાવે નિકાલ કરવો છે, તો એ 70% ગણાય? એનું ક્વેશ્ચન છે. તો કે તમારે દિવસ જયારે સવારે ઉઠો ને, તે પથારીમાં જ એટલું કરો કે મારે 5 આજ્ઞામાં મેરે કો 5 આજ્ઞામાં રહેના હૈ, 5 બાર નક્કી કરને કા. ઉસકે બાદ જો ભી વ્યવહાર આતા હૈ વહી કરને કા હોતા હૈ, ઓર ઉસકે બાદ વો 5 આજ્ઞામાં રહેને કા, ઓર દિનભર મેં કહીં ભી 5 આજ્ઞામાં આપ નહીં રહે, તો આપકો માલૂમ પડે કે મેં 5 આજ્ઞામાં નહીં રહા હું, તો ઉસકા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરને કા, और दोबारा आपको निर्णय निश्चय करना कि मेरे को 5 आज्ञा में रहना है, यानी आपका 70% हो गया. निर्णय निश्चय करने का मेरे को 5 आज्ञा में रहने का, और नहीं रहते है आपको मालूम पड़ेगा, ये स्वप्न प्रकाशक पाणा से मालूम पड़ेगा. नहीं रहेगा उसका आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करेंगे, समझ में आने. और बार बार फिर आपको नक्की करना कि मेरे को 5 आज्ञा में रहना, बस उतना ही करने का, यानी आपको 70% आज्ञा में आ गए. ये खाली ये दादाजी ने क्या बताया कि अप्रत्याख्यानी दोष के हिसाब से बंधे हुए है. तो ये जो मैंने आपको बताया वो आपको प्रत्याख्यान कराता हूं, यानी निर्णय निश्चय कराता हूं. वो निर्णय निश्चय होगा, ये जैसे ये आपका निर्णय निश्चय होगा उस तरह से ये आपका आ जाएगा. कैसे आएगा? तो ये विनोद जी अपने साइंस में है कुछ, एक कई कहावत है कि एक्शन एंड रिएक्शन आर इक्वल एंड ऑपोजिट, समझ में आया कि नहीं आया? तो ये मेरे को 5 आज्ञा में रहना, 5 बार आपने नक्की किया दादा की हाजिरी में साक्षी में प्रार्थना करके, और दिन भर में फिर आपको जो व्यवहार करते उसमें ही रहने का है, और आपको लगा कि भी ये संयोग में ये व्यवहार में मैं 5 आज्ञा में नहीं रहा, तो उसका आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करने का, और फिर मेरे को 5 आज्ञा में रहना है उतना आपको नक्की करने का. तो ये एक्शन एंड रिएक्शन आर इक्वल एंड ऑपोजिट, इस तरह से आपका आ जाए. उसको उसको दूसरी तरह से भी समझना है कि मान लो कि बाल्टी में पूरा पानी बिगड़ा हुआ है विनोद जी, और नल में चोखा पानी आता है, क्लीन वाटर आता है, तो बाल्टी और नल के नीचे रख देने का और नल खुला कर देने का, तो वो जो क्लीन पानी आता है तो धीरे धीरे वो जो जो गंदा पानी है वो रहेगा कि निकल जाएगा? निकल जाएगा. विनोद जी क्या बोलते हैं? निकल जाएगा. निकल जाएगा. और 10 मिनट 15 मिनट 1/2 घंटे के बाद वो गंदा पानी पूरा निकल जाएगा कि थोड़ा रहेगा? पूरा निकल जाएगा. पूरा निकल जाएगा. तो केवल आपको सुबह जब आप उठते हैं तब दूसरे कुछ नहीं देखने का, अपने शुद्धात्मा की प्रार्थना करके फिर बोलने का जो अपनी विधि करते हैं कि दादाजी ये दिन भर का ये सब व्यवहार है तो उसमें मेरे को 5 आज्ञा में रह के ये व्यवहार से संभाव से निपटारा करना है, और 5 आज्ञा में रह के करना है, समझ में आने. वो 5 बार बोलने का, शक्ति मांगने का, फिर जो व्यवहार है उस तरह से ही करने का है. डॉक्टर का व्यवहार है तो उस तरह से व्यवहार करता है, हस्बैंड का रोल है तो उस तरह से करना का है, फादर का रोल है तो उस तरह से करना है, समझ में आया कि नहीं? और दिन भर में आपको मालूम पड़ेगा, ये डिसीजन लिया ना तो स्वप्न प्रकाशक खुला होगा तो मालूम पड़ेगा कहाँ कहाँ 5 आज्ञा में रह पाए या नहीं रह पाए,
उसका आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करेंगे और दोबारा नक्की करेंगे कि मेरे को 5 आज्ञा में रह के ये सब संभाव से निपटा रखना है। बस उतना करेंगे, ये शुद्ध भाग पानी आता है, करते करते जो भीतर जो बिगड़ा हुआ भाग है धीरे धीरे खाली होता जाएगा और उसका फोर्स बढ़ देगा और करता करता वो थोड़े समय में सही हो जाएगा। यानी एक्शन एंड रिएक्शन आर इक्वल एंड ऑपोजिट। क्या बोलते हैं रजनी भाई? हाँ बराबर छे, आप बहुत सरस कहू तमे। बन्ने संभावे निकाल करवानो अने आज्ञामां रहेवानो प्रयोग आ बन्ने डेली थाय तो बहुत सरस थई जाय। केवल केवल निर्णय निश्चय करना है, भाव नहीं, निर्णय निश्चय करना है। भाव नहीं, भाव अलग चीज है और निर्णय निश्चय अलग चीज है। केवल निर्णय निश्चय करने का है, समझ में आया? तो ये थोड़े समय में आपको उसका परिणाम मिलेगा और कहीं ना कहीं आपका दरअसल प्रॉब्लम है और आप अपने हिसाब से आप निपटारा करने की कोशिश करेंगे और उसमें निपटारा नहीं होता है, कोई दिक्कत आती है वो प्रश्न करेंगे तो जितना निपटारा करने की कोशिश किया है वो आप बोलेंगे तो उससे पता चलेगा कि भाई यहाँ आपने एप्लीकेशन सही नहीं किया है। समझ में आने? तो फिर वो विषय तुरंत आपको समझ में आ जाएगा, लेकिन कोई भी प्रयत्न ही नहीं किया है और फिर प्रश्न करेंगे तो उसका आंसर आपको समझ में नहीं आएगा। तो आपके ज्ञान से या अज्ञान से जिस तरह से निपटारा करना है फिर भी निपटारा नहीं होता है तो पूछेंगे तो जो कोशिश किया उससे मालूम पड़ेगा कि भी आपने क्या क्या कोशिश की। वो आपके राइट बिलीफ से किया है कि रॉन्ग बिलीफ से किया है मालूम पड़ेगा और तुरंत फिर सॉल्यूशन आ जाएगा। नहीं पर सॉल्यूशन ऐसे होता है ना कि सुबह निश्चय नहीं करते है बराबर, बाद में जब आप बताए ना जब इंसिडेंस आता है ना उसमें जो अतिक्रम होता है वो प्रतिक्रम रह जाता है तो उसके में वो रीइन्फोर्समेंट करने का है कि आज्ञा में रहने का है वो रह जाता है। अब थोड़ा कच्चा पड़ता है वो इस हिसाब से ये क्यों होता है तो कि ये संभाव से निपटारे की परिभाषा आपकी अलग है और दादा भगवान की या अक्रम विज्ञान की संभाव से निपटारा करने की परिभाषा अलग है। सबसे पहले संभाव की निपटारे की परिभाषा आपकी अंडरस्टैंडिंग सही करने की है। नहीं आज तो बताया ना आपने कि समझ इज द फर्स्ट स्टेप, ये आपकी जो समझ है वो सही कर देने की है। हाँ। तो समझ बहुत सी चीज तो सही हो गई लेकिन आपके सामने जो व्यवहार आता है तब आपकी समझ जो है ना वह समझ नहीं है, वो अनसमझ है। राइट राइट। भी आपके पास चावी है लेकिन गलत ताले को लगाते हैं तो ताला कैसे खुलेगा? नहीं खुलेगा। आपके पास ताला है लेकिन गलत चावी से खोलता है तो ताला कैसे खुलेगा? आपने मैं बताया था ना वो पहले एग्जांपल, किसी ने मेरे को डिस्कशन में बोला कि आपको तो कुछ नहीं आता है। हाँ। तो जो समझ हो जाता है कि भाई ये यू नो कि दिस इज व्यवस्थित है अपना ही है तो तरत बदल जाता है अपने बदल जाता है। बहुत से ये है ये, जैसे मेरे ख्याल से ये अपने आपने गुरुवाल का सत्संग सुना होगा ना तो इसमें बहुत बड़ी बातें निकली थी, बहुत अच्छी बात निकली थी। ये एक मुद्रा बहन ने वो करकसर के बारे में आपके सत्संग राइट तो जैसे वो करकसर के बारे में प्रश्न पूछा था दूसरा भाई साहब तुरंत बोला लोभ। तो वो करकसर का मैंने जवाब ऐसे रखा और लोभ वाले को मैंने पकड़ा। करकसर का बोला कि ये लोभ की प्रकृति है। फिर मैंने कहा आप लोभ किसको बोलते हैं? तो परिभाषा में बताया। फिर मैंने भाई लोभ किसको बोलेंगे मैं आपको बताता तो कि मैं जयमेशी हूं ऐसी बिलीफ के साथ व्यवहार करेंगे तो उसको लोभ बोला जाएगा। लेकिन बाय रिलेटिव शुद्धात्मा और जगत नियंता व्यवस्थित शक्ति करता है तो फिर इसको लोभ नहीं बोला जाएगा। वो तो आपने बताया था आप ये लास्ट सैटरडे में आप सत्संग में यही आपके सत्संग में बताया था ये बताया उसके बारे में वहाँ ये प्रश्न आया। राइट राइट। अब वहाँ प्रश्न का आंसर अलग निकला वो मैं आपको अभी यहाँ बताता हूँ। ओके समझ में आ रहा है वहाँ अलग निकला तो लोभ की परिभाषा मैंने बताया तो उसकी नहीं था।
फिर वो लोभ बोला, यानी ये मुद्दुला बहन के भीतर लोभ है करकसर वाला। तो फिर मैंने बताया कि भी ये मुद्दुला बहन को पूछा, मेरे को भी आप क्या करते हैं, टीचर है, ट्यूशन करते हैं, स्कूल में टीचर भी है, तो वो जो ट्यूशन करते थे उसमें से जो भी पैसे आते थे, तो उसने पहले डिसीजन लिया दादा भगवान के पास से, पहले खुद ने डिसीजन लिया, फिर दादा को बताया कि 100 रुपया हर महीने में आपका पुत्र ट्रस्ट में दूंगी, 5000 रुपया मंदिर में दूंगी, और एक 5000 एक साल में देंगे, और 1000 रुपया ज्ञान दान में दूंगी। तो ऐसे कुल मिला के उसको 7200 रुपया ही मिलता था, और टोटली वो दे देते थे संघ में। तो दादाजी को ये सब याद था, सबसे पहले आपका पुत्र ट्रस्ट में ज्ञान देने का, दान देने का वो उसने किया था। उसके बाद बहुत से सत्संग उसने रखे, करीब 7-8 कीर्तन भक्ति रखे। वो जॉब करते हैं, कोई बिजनेसमैन नहीं, करोड़ों लाखों रुपया कमाते नहीं थे, जॉब थे, समझ में आने। उसके बाद ये लपकामण हुआ, तो वहां डोनेशन दिए सब। अभी ये साता साहब एक्सपायर हो गए, तो हर महीने उसकी तिथि मनाते उसका सत्संग रखा है। अभी ये पर्युषण पर्व में उसका 1 साल पूरा होगा, उसमें उसको शिविर रखने का भाव है। ऐसा बोला तो तुरंत ही वो भाई ने बोला कि नहीं, ये तो लोभ नहीं है। और खाली करकसर के बारे में बोला तो तुरंत लोभ बोला, मैंने अब उसको करकसर कहा कि भी मेरे को पैसा खर्च करना है तो मैं रिक्शा में नहीं जाता, बस में जाता हूँ, और किसी को देना है तो दे देता हूँ, जितना भी मांगता है वो करता है। और ये तो संघ में है, दूसरे भी है, 5-6 बच्चे को पढ़ाया, कोई डॉक्टर बने, कोई इंजीनियर बने, कोई फॉरेन गए, उसको पढ़ाई के पैसे दिए है, समझ में आने। तो यानी खुद के लिए खर्च ही नहीं करते तो कैसे लोग बोला जाएगा नहीं। लेकिन खाली वो करकसर की बात आती है, तो फिर यह तो दूसरे कोई थे क्रमिक वाले, देखिए करकसर बहुत अच्छा गुण बोला जाता है, और कंजूस साहब बोला तो द्वंद वाला वाक्य हो गया। तो उसमें फिर उसका एनालिसिस करवाया, तो उसमें तो तीसरा आदमी आया, उसने बोला कि ये सहज है ने कुछ सहज कब बोला जाएगा कि भी आपकी आप डिबेट करेंगे, डिबेट में मेरी अंडरस्टैंडिंग आपके अंडरस्टैंडिंग सही हो जाएगी, तब सहज बन पाएंगे, बिना डिबेट करेंगे तो आप सहज नहीं है, असहज है। उसको बताया मैंने को आपको डर लगता है, तो लगता है नहीं, आकुरता व्याकुलता होती है शंकाएं होती है, तो मेरे को आप सहज नहीं है, तो कि भी आपको डर नहीं लगना चाहिए, आकुरता व्याकुरता नहीं हो, शंका नहीं हो, तो सहज बोला जाएगा। तो आपको सहज कैसे बन पाएगा, तो आपको एक प्रयोग करना पड़ेगा, एक प्रसंग लेके। तो फिर इस तरह से उसको बताया, तो बहुत खुश हो गया। तो उसमें बताया कि भी ये प्रॉब्लम्स क्यों है, किसी को सुनते नहीं है, किसी को फॉलो नहीं था, फाइलों का संभाव से निपटारा क्यों नहीं होता है। तो मत वितरागों ने मान्य किया है, दादा भगवान ने मान्य किया है, लेकिन मैं और आप मान्य नहीं करते हैं। ये वितराग कैसे बने, दादा भगवान कैसे बने, सभी के मन मत को मान्य करते हैं। और फाइलों का संभव का निकल क्यों नहीं होता है, तो कि किसी का मत मान्य नहीं करते। तो दादा ने क्या बताया कि मत मान्य है, किसी का भी होए मत को मान्य करना पड़ता है, मत से आगे जाते मतभेद होते वो मान्य नहीं होता है। अब चोर है तो चोर एक प्रकार का मत है, वो मान्य करना पड़ेगा, लेकिन मैं रजनी भाई हूं इस हिसाब से चोर को आप मान्य नहीं करेंगे, ये मत हो गया इस हिसाब से आपका फाइलों का संभाव से निपटारा नहीं हो पाएगा, और इस हिसाब से आप सहज नहीं हो पाएंगे। रजनी भी बात समझ में आया कि नहीं आया? हाँ, तो इसलिए दादाजी एक एवरीबॉडी इज राइट फ्रॉम देयर व्यू पॉइंट। हाँ, एटले त्यां गड़ी મારે ધારો કે તમારો મત છે ને મને હું મતમાં જ છું, એટલે તમારો મત મને સ્વીકાર્ય નહીં થાય, હવે તેમ છતાં મારે એમાં આગળ વધવું છે, તો હું શું કહીશ કે યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ, સમજાય કે ના સમજાય? એટલે એ તો ત્યાં આગળ એને રાગદ્વેષ વિના છૂટો પડે તમારે,
પણ તમારે હવે ફાઇલો સંભાવ નિકાલ કરવો છે, તમારે નિરંતર આજ્ઞામાં રહેવું છે, તો તમારે બધાનો મત સ્વીકારવો છે. મતનો સ્વીકાર કરો એટલે આરાધના નથી, સમજાય ને? ચોર કોઈને પણ ના ગમે, પણ ચોર નું અસ્તિત્વ છે કે નહીં? પછી ખાલી અસ્તિત્વ છે કે વસ્તુત્વ પણ છે? અસ્તિત્વ છે. તો કે અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પછી ખાલી અસ્તિત્વ વસ્તુત્વ છે કે પૂર્ણત્વ પણ છે? અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ પણ છે, પણ એ વિનાશી છે. એટલે હવે તમે તમે રદ્દીભાઈ માં છો એટલે ચોર તમને નહીં ગમે, એટલે તરત જ ત્યાં ગાડી મત ભેદ થયો. આ સમજાય ને? હવે મત ભેદ થયો એટલે તમે તમારા આત્મા માંથી બહાર નીકળી ગયા, સહજ નહીં થઈ શકો તમારે. એટલે મતને માન્ય કરો. હવે મતને માન્ય કરો એટલે મતની આરાધના નથી કરતા આપણે, આ સમજાય કે ના સમજાય? પણ મતને માન્ય કરશો એમાં તમારો સ્વાધ્યાય અને પુરુષાર્થ વધશે. તમે મતને માન્ય કરો એટલે બીજાને તમે સાંભળતા થયા. સમજણ ઉભી થશે એ સાંભળવામાંથી. તમારે સમજણ પડે. હવે સાંભળવાનું સમજવાનું થયું તો પછી તમને એનો નિકાલ કરતા આવડી જશે કે નહીં આવડે? સંભાવ નિકાલ થઈ જાય. સંભાવ નિકાલ કેમ નથી થતો? કે એને સાંભળવાનું નથી, કારણ કે મતમાં છો. ચોર એ ખોટી વસ્તુ છે, હું સાવકાર છું, એટલે એને સાંભળવાનો ભાગ બંધ ગયો. કેવી રીતે ફાઇલો સંભાવ નિકાલ થશે? ના સર. સમજાય કે ના સમજાય? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. એટલે તમારે ફાઇલો સંભાવ નિકાલ કરવો છે, પણ જો અહીંયા પણ અન્ડરસ્ટેન્ડિંગ ભૂલ વૈજ્ઞાનિક થઈ ને, બરાબર વાત સમજાય ને? એટલે મતને માન્ય કરો. મતને માન્ય કરો એટલે કોઈની આરાધના નથી કરતા આપણે, પણ ચોર નું પણ અસ્તિત્વ છે, ચોર નું પણ વસ્તુત્વ છે, અને ચોર નું પણ પૂર્ણત્વ છે. તમે જો થોડાક ઇન્ડિયા થી સંકળાયેલા હોય સંજીવભાઈ કે રજનીભાઈ, પેલા ચંબલ ના ડાકુ ની વાત તો આવતી હતી, એ બધું ખબર છે કે નથી સંજીવભાઈ તમને? ખબર છે. હવે તમે જો કે વિનોબા ભાવે તમારે ભૂદાન કર્યું હતું, તો ઓરિજિનલ આ જે ડાકુ એ ડાકુ હતા કે મનુષ્ય હતા? ગવર્નમેન્ટ પૂરી ના કરી શકી. મને ભૂખ લાગે અને મને ખાવાનું ના મળે તો હું કેટલો કેટલા વર્ષ સુધી સંયમ રાખી શકું? ના રખાય એટલે પછી તમે ચોરી કરો. હવે ભૂખ લાગી કેવાય? ભૂખ લાગી એટલે ફાયર થયું, આગ લાગી. એટલે આગ ઓલવા માટે કઈ જોઈએ કે ના જોઈએ? જોઈએ. હવે હું તમારી પાસે માંગુ અને ધારો કે મારે જે જરૂરિયાત છે એના પૂરતો પગાર નહીં આપો, અને મારી પાસે તમે 1000 રૂપિયાનું કામ કરશો અને 10 રૂપિયા આપશો, તો શું થશે? મને ખબર છે કે મેં 1000 રૂપિયાનું કામ સંજીવભાઈ ને કરીને આપ્યું છે, મને 10 રૂપિયા આપે, પણ ખબર તો પડે ને કે સંજીવભાઈ ના પાસે 1 કરોડ રૂપિયા ભેગા થયા છે. તો એ અમુક લેવલ સુધી એ પોતે ઉપવાસ કરીને કે ઓછું ખાઈને જીવશે, પણ એક વાર તમારે તમે એને છંછેડશો તો તમારે ત્યાં એ ડાકો ભેગા થઈને લૂંટશે કે નહીં લૂંટે? લૂંટશે. તો ડાકુ ને તિરસ્કાર કરશો તો ડાકુ જતા રહેશે? ના, રૂટ કોઝ સુધી જવાનું. રૂટ કોઝ કે આ સંજોગ થી ડાકુ થયા છે, એટલે એને ભૂદાન આપ્યું, એને કામ આપ્યું, ખેતી કરો એટલે રે એને ઘર, ખેડે એની જમીન ને એવી રીતે કર્યું, તો અત્યારે આ ડાકુ નો ભાગ બંધ થઈ ગયો. આ મત ને માન્ય કર્યો એ મત ની આરાધના નથી કરતા, એની અંદર રહેલી જે અણસમજણ ને કાઢી, વ્યક્તિને નથી કાઢી. આપણે તો ચોરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. એટલે ભાઈ એ વ્યક્તિ ની અંદર ગુણ અવગુણ છે એને બરાબર કરવાનો છે, વ્યક્તિને ડિસ્કાર્ડ નથી કરવાનો. હવે વ્યક્તિને ડિસ્કાર્ડ કરો કેવી રીતે ફાઇલ નો સંભાવ નિકાલ થશે? આપણી પ્રકૃતિ આવી બનેલી છે, એટલે બધાને પ્રશ્ન થાય છે કે મારો સંભાવ નિકાલ કેમ નથી થતો? પણ પાયામાં જ સમજણ ભૂલ વાળી છે તમારી. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? બીજાની બિલીફ આપણે માન્ય રાખવી જ પડે તો જ સંભાવ નિકાલ થશે.
એટલે એ મત મતને માન્ય કરશો એટલે એને સાંભળતા થશો, અને જેવું સાંભળ્યા એટલે સમજણ તમને પ્રાપ્ત થશે જ, કારણ કે મય આત્મા છે. અને સાંભળ્યા સમજ્યા એટલે ફાઇલ નો સંભાવ્ય નિકાલ તમને અદભુત રીતે થશે. એટલે હવે આ જવાબ નીકળ્યો એનાથી શું થયું કે તમારો યથાર્થ ધર્મ કયો રહ્યો, કે કોઈને પણ સાંભળવાનો રહ્યો, કોઈનો મત સ્વીકારવાનો રહ્યો, અને સ્વીકારો છે એની આરાધના નથી, પણ એ સાંભળ્યું એટલે સમજણ ઉભી થશે, એટલે સરસ રીતે એને સંભાવ નિકાલ થશે. સંભાવ નિકાલ થયો એટલે આત્યંતિક મુક્તિ થઈ, ભગવાન મહાવીર જેવા થઈ ગયા, શ્રીમંત સ્વામી જેવા થઈ ગયા, દાદા ભગવાન જેવા થઈ ગયા. કેટલું સિમ્પલ છે, શું કહો છો સંજીવભાઈ? ના બરાબર છે, એટલે થાય આપણું બરાબર મત મત ખ્યાલ. હવે તમે જો તમે નહીં, હું પણ મત ને માન્ય જ નતો કર્યો. ચોર એટલે આપણી નજર સામે જ ના જોઈએ એની જોડે, કેમ કે કોઈ પણ વ્યવહાર નહીં કરવાનો. જો આપણી વાઈફે કર્યો કે કોઈએ કર્યો તો એને કાઢી મૂકીએ કે છૂટા છેડા લઈ લઈએ આપણે. હવે ઓલરેડી આવી પ્રકૃતિ છે તો ચારિત્ર મોમાં સંભાવ નિકાલ કેમ નો થશે? આ સમજણ ભૂલ વિના નીકળે છે કે મત ને માન્ય કરવો પડશે. પછી ચોર હોય, સાવકાર હોય, દાનેશ્વરી હોય, કે કોઈ આપણને મૂર્ખ બનાવે છે, ઠગ હોય, એ બધો એ મત છે, એ એના માટેનો દ્વેષ ના થવો જોઈએ. કયા આધારે ઠગ ઠગાઈ કરે છે, કયા આધારે ચોરી કરે છે, કયા આધારે ખૂન કરે છે, કયા આધારે લબાડી કરે છે, સાચું ને? એ મત માન્ય કર્યો એટલે બહુ મોટો તમે અધ્યાત્મ વિજય કર્યો. એટલે દાદા ભગવાને જો એમને પોતે એની લાઈન ઓફ ડિમાર્કેશન હતી એટલે લક્ષ્મણ રેખાથી બહાર ના નીકળે, એમાં શું કર્યું? ધર્મ એટલે ખાલી મતને માન્ય કર્યો. અને આપણે તો મતને જ માન્ય નથી કરતા તો કેવી રીતે આપણે કાશી સંઘ પહોંચશે? હવે મતને માન્ય કર્યો એટલે મતભેદ નહીં થાય. હવે મનભેદ નહીં થાય તો શું થશે? મત મતને માન્ય કર્યો એટલે મતભેદ નહીં ઉભા થાય, અને મતભેદ નહીં ઉભા થાય તો મનભેદ નહીં થાય, અને મનભેદ નહીં થાય તો તનભેદ નહીં થાય. હવે મતભેદ એટલે સફોકેશન, મતભેદ એટલે સફોકેશન, અને મનભેદ એટલે છૂટા પડવાનો, અને તનભેદ એટલે મરી જવાનો ભાગ થયો. આપણે મૃત્યુલોકી જીવ છે, પણ મૃત્યુલોકી જીવમાંથી બચવું હોય તો મતને માન્ય કરો એટલે મતભેદ ઉભો ના થાય, અને મતભેદ ઉભો ના થાય તો મનભેદ ના થાય, અને મનભેદ ના થાય તો તનભેદ. કેટલો સિમ્પલ દાખલો છે. આમાં શું થાય જયમેશાનજી, આપણે કોઈને કંઈક કરે અને આપણે તમે કહ્યું એ પ્રમાણે આપણી બિલીફ પ્રમાણે ના ગમે એટલે તરત જ આપણે આજ ખરાબ છે, નામ છે, નામ તો શરૂ થઈ જાય છે. પણ આ તમે આ સત્સંગ ગોઠવ્યો છે તો આ વિષય હજી આધાર કે આટલો છે, પણ હજી એને વિગતે ખુલ્લો કરો. અત્યારે છે આ તમે ફરતીથી સાંભળો અને એમાં પોઈન્ટ આઉટ કરતો ઓર એની બારીકાઈ તમને મળશે. પછી એના મેં તો વર્ષે જ રજનીભાઈ, હા હા બરાબર. અત્યારે આપણે ભણેલા ગણેલા સૂઝવાળા છીએ અને ઘણો બધો માર પણ ખાધેલો છે, એટલે થિયોરેટિકલ સમજાય છે, પણ હવે પ્રેક્ટિકલમાં લાવવાનું છે. અને હજી બે ચાર વાર સાંભળો, પાછું એને કાઉન્ટર ક્વેશ્ચન કરો, હજી બારીકાઈ હજી બારે, પછી વર્ષે તમને. જેમ કાર શીખવી છીએ કે સ્કૂટર શીખવી છે તો અઠવાડિયા 10 દિવસમાં ડ્રાઇવિંગ સ્કૂલ વાળા પાસે જાય તો આવડી જાય કે નથી આવડતું, સેમ આ પણ એવું જ છે. આ તો વિજ્ઞાન છે. ના પણ આમાં એવું છે ને, આપણે થોડું સમજીએ છીએ પણ આપણને એવું થાય છે કે જલ્દી જલ્દી સમજીને કરી દે, પણ આપણે ધીરજ નથી કે ભાઈ જેમ ઇન્સિડન્ટ આવે એમ સંભાવ નિકાલ કર ઓટોમેટિક. એવી રીતે જયારે આવે ત્યારે પહેલા કશું નહીં કરવાનું, પહેલા કરે એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય, એ પછી કરે એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે. એટલે જયારે પડશે એવા દેવાસ હોય એને પહેલા કશું નહીં કરવાનું, એના પહેલા આપણે આત્મામાં જ રહેવાનું. કોઈ પણ પ્રકારનું આમ થશે એટલે આમ કરવાનું, આમ થશે આમ કરવાનું, એવું કશું પ્રી પ્લાનિંગ નહીં, બધું નુકસાન કરતા કહેવાય. આ તો બહુ સારી વાત કરી કે આપણે આવું બધું કરીએ તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આપણે થાય, એ આખું એનું એનું ચિત્ત એ કહેવાય. એટલે બહુ મોટો મેન્ટલ પ્રોબ્લેમ વાળી વ્યક્તિ કહેવાય. પણ આપણે હવે છૂટા પડ્યા તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તો થાય નહીં ને આપણને? ના એ તો થતું નથી. આ તો બે રીતે બોલવું પડે સંજીવભાઈ, બે રીતે બોલવું પડે. આ તો તમને બિવડાવતો નથી, આપણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય નહીં, પણ આ આ તમે એમ થાય કે હવે સામે આવે પેલા હું તૈયાર થઈ જતો કે ના એ ચાલે, પછી થાય તો એ ના ચાલે. પ્રેઝન્સ સામાન્ય રીતે આપણે આપણે પહેલેથી તૈયાર કરતો કે આને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય, પછી થી કરે તો એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય.
તમને કોઈ પણ રીતે વિઝન વિઝનાઇઝ કરાવીએ છીએ, બતાવીએ છીએ, દર્શનમાં લાવીએ છીએ, સમજણમાં લાવીએ છીએ, પછી વર્ષે એના પહેલા કે પછી કરવાનો ભાગ જ નથી, વર્ષે જ એની ગેરંટી આપું છું. અને દાદા ગેરંટી આપતા હતા. ઘણી વાર એવું થાય ને જમેશ, આપણે એમ વિચાર કરીએ કે આપણે બસ હવે આમ નથી કરવું, આમ થાય, આપણે ત્યાં જવાનું છે, આમ નહીં બોલવાનું, આમ કોઈ વાર એવી રીતના બોલાઈ જાય છે ને. હા, એ તો બોલાઈ જાય, તો આપણે ઘણી બધી વસ્તુ છે એમાં, ઘણી રીતે આપણે અમુક અમુક વ્યવહારથી આપણે ગ્રહ પણ ગયેલા હોય. હા હા, પ્રિકોશન લઈએ આપણે. બરાબર. પણ તમે જો આ રીતે અત્યારે જે અત્યારે હમણાં જે બધા સત્સંગ બીજા આપતા પુત્રો જોડે મારે ત્યાં, તો જો આવી રીતે ડિબેટ કરશો કે આવી પ્રશ્નોત્તરી કરશો તો એ બધું ગ્રહાયેલો ભાગ એમ જ ખરી પડશે તમારે. થોડી વાર લાગશે, પણ આ રીતે ડિબેટ કરશો કે આ રીતે પ્રશ્નોત્તરી કરશો તો તમને જલ્દી પરિણામ મળશે કે આ જે ગ્રહાયેલો ભાગ બી નીકળી જશે. ક્રમિકમાં હોય, આપણે તો જેમ છે તેમ બતાવીએ છીએ. હવે જેમ છે તેમ દેખાઈ ગયું એટલે કામ થઈ ગયું. કેવી રીતે વ્યવહાર કરવો એ બધું જ આવી જાય એની અંદર, જેમ છે તેમ દેખાવ્યું એમાં બધું. એટલે તમારું દર્શન બરાબર કરીએ છીએ. જો કવિરાજે શું કીધું કે બીજું મને કઈ સમજ ના પડે, પણ કોઈ પણ રીતે મારું જીવતો હોઉં કે મૃત્યુનો સમય આવે, મારું દર્શન સાચવજો. મારી ક્રિયા કે વ્યવહાર બરાબર હોય કે ના, પણ મારું દર્શન સાચવજો, મારી અન્ડરસ્ટેન્ડિંગ પરફેક્ટ રાખજો. સમજાય? અને છેલ્લા દર્શનમાં શું હોય કે ક્યાં તો મને દાદા દેખાય, ક્યાં તો મને સિમંદર સ્વામી દેખાય. કારણ કે એ બધા મૂળ પુરુષો છે અને એબ્સોલ્યુટ પુરુષો છે તમારે. એટલે આપણી દૃષ્ટિમાં, આપણા દર્શનમાં દાદા ભગવાન હોય કે સિમંદર સ્વામી હોય, તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એમ જ થઈ જાય છે. આપણે કઈ કોઈ ક્રિયા નથી કરવાની રહેતી. શું કહો છો સલ્લાબેન? બિલકુલ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે છેલ્લે સલ્લાબેન બહુ અઘરા અઘરા પ્રશ્ન પૂછીને મને ગૂંચવી નાખો છો. બધી વાતો કરાયેલો છે. આજે બરોબર ફોડ પડી ગયો કે શુદ્ધાત્માની ચાવી આપી દીધી છે, છતાંય આપણે સરેન્ડર કરીને પાછું લેવા ટ્રાય કરીએ છીએ. એટલે આ વખત પકડાઈ ગયું સરસ. પણ સલ્લાબેન, આ તમે સત્સંગ તો મને તો મફતમાં લૂંટી લો, તો અમે બધા પ્રસાદી આપતા પુત્રો છે. આવો ચા મળતી નથી, ચા મળતી કે નથી જમવાનું મળતું, એમ જ તમારા કરતો છો. હા, એ તો હવે તમારે આવવાનું છે અહીંયા આગળ. તમે કઈ સલ્લાબેન ને કઈ પાવર આપો, આ તો તમે નથી ચા મળતી નહીં, અમે તો બધા આપતા પુત્ર એટલે પ્રસાદી ભગત કહેવાય છે. અમારો ભાવ ખરો ને કે આ સત્સંગ પતી જાય એટલે જમેશાને સારી રીતના જમી લે, એવો ભાવ તો ખરો જ ને. થોડી ગમત કરી, કારણ કે એમનો ત્યાં હું રોકાયો હતો, સલ્લાબેન ના વિઠ્ઠલ પીઠા ત્યાં રોકાયો હતો, અને બધું સરસ જમાડે કરે બધી વસ્તુ. અને પ્રશ્ન જો એમને કેવો સરસ પૂછ્યો, જો આટલી બધી બાયફર્કેશન કેટલું સરસ રીતે નીકળી બધી વસ્તુ. બસ આજે ચાવી સરખી પકડાઈ ગઈ શુદ્ધાત્માની. ચાવી સરખી પકડાઈ ગઈ તમારે, વાત સમજાય કે ના સમજાય? સંજીવભાઈ શું કહો છો? બસ બધું આવી રીતના જ અમારું પાકું થયા રાખે, એટલે તમારે બસ આવી રીતે પાકું થવાનું રહે. વાત સમજાય? કીર્તિબેન શું કહો છો? બહુ સરસ, બહુ સરસ ઉઘાડ થયો, અને બસ આવી રીતના અમને બારીકાઈથી પ્રશ્ન પૂછશો અને મારું ને તમારું ટ્યુનિંગ રહેશે. આપણે શબ્દાર્થ નથી કરવાનો, તો આપણે પરમાર્થ સુધી જવાનું છે. અમુક વસ્તુ તો આપણને મળી જ ગયેલી છે. આ વસ્તુને આપણે રિપીટેડલી બે ત્રણ વાર આપણે સાંભળવાનું કરવાનું, એ રીતે તમારું એક્ઝેક્ટ તમારે મર્મ સુધી પહોંચાય એવી ટાઈપની તમારે ડિબેટ થશે. થાય છે, થાય છે. મર્મ સુધી પહોંચાડલે કામ થઈ જાય તમારે. થાય છે, એવું તો થાય છે. જેમ અર્જુન ને કૃષ્ણનું થયું, એવું તો મર્મ સુધી પહોંચવાનું થશે. એ થઈ ગયું એટલે આત્યંતિક મુક્તિનો આખો સ્વાધ્યાય આપણો ખુલ્લો થઈ ગયો, એટલે આજ્ઞા ધર્મ ખુલ્લો થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? દીપેશ શું કે છે? બરાબર તમારી વાત. બીજી ખોટી માટીની ગાંઠો હતી તે બગડે છે હવે બધી. સુખ દુઃખ છે ને એ ભરતી ઓટ કહેવાય, બહુ જ ઉપયોગી છે. એટલે બહુ આપણે હાઈ ફિલોસોફીમાં નહીં જવું.
આપણે તો વ્યવસ્થિતમાં જે હોય બધું માન્યા છે, પછી સુખ હોય તો માને છે, દુઃખ હોય તો માને છે, પણ એ ફાઇલ છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? બોલો રજનીભાઈ. આપણે હવે ત્રિમંત્ર બોલીએ, પછી વાત કરવી છે પછીથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહુણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.